ધોરણ 12 વિષય ગણિત અને એમાં ચેપ્ટર નંબર 7 સંકલન ચાલી રહ્યું છે। ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.10 સુધી પૂરું કર્યું છે। હવે આપણે શરૂ કરી રહ્યા છીએ સ્વાધ્યાય 7.11, જેની અંદર કંઈક નવું જે તમને શીખવા મળશે, એટલે કે સંકલનના અંદર જે આપણે નિયત સંકલન ભણ્યા, એ નિયત સંકલનના ગુણધર્મોનો ઉપયોગ કેવી રીતે કરવો એની વાત આપણે સ્વાધ્યાય 7.11માં કરવાના છે। તો આ ચેપ્ટરની અંદર સ્વાધ્યાય 7.11 અને એના પછી આવનારું સ્વાધ્યાય પ્રકીર્ણ સ્વાધ્યાય 11, આ બંને બહુ જ અગત્યના થઈ જાય અને બંને સ્વાધ્યાય મોટા ભાગે ગુણધર્મો ઉપર જ આધારિત છે, બરાબર ને? તો આજે ચલો પહેલાં ગુણધર્મો તમને શીખવાડી દઈએ, પછી એના ઉપરથી દાખલા કેવી રીતે ગણવા એની વાત આપણે કરશું। મેં પહેલેથી જ અહીંયા ગુણધર્મો બધા લખેલા છે। ટોટલ જોવા જાઓ તો 8 ગુણધર્મો છે। 8 ગુણધર્મો આપણે યાદ રાખવાના છે, બરાબર? એની સાબિતી યાદ રાખવાની જરૂર નથી, આમ છતાં હું તમને દરેકે દરેક સાબિત કરીને બતાવીશ, પણ ચોપડીમાં જે સાબિતી આપી છે એ પ્રમાણે નહીં, આપણે કોઈક દાખલો લઈને સાબિત કરશું। એટલે એનાથી શું થાય કે આ વસ્તુને, આ ગુણધર્મોને દાખલાની અંદર કેવી રીતે વાપરવું એ પણ તમને જોડે જોડે આવડી જાય, ખ્યાલ આવી જશે। ચલો તો 1x1 નિયત સંકલન માટેના ગુણધર્મોની વાત આપણે એ કરીએ। ચલો પહેલો ગુણધર્મ જોઈ લો, તમે શું કહેવા માગે છે? આ ભાઈ P0 નામ આપ્યું છે, ગુણધર્મ એટલે પ્રોપર્ટીઝનો P અને નંબર 0, 0થી સ્ટાર્ટ કરેલું છે ચોપડી પ્રમાણે, બાકી તો આપણે 1, 2, 3, 4 નામ આપી શકીએ। ચલો P0 ગુણધર્મ કહે છે કે સંકલન A થી B f(x, dx) આ આપણી રકમ હોય અને આ પણ આપણી રકમ હોય, સંકલન A થી B f(t, dt) તો બંનેના જવાબ સરખા મળે, ઇક્વલ ટુ છે ને વચ્ચે, તો ડાબી બાજુને જમણી બાજુ તમને હંમેશા સરખી મળે। હવે આ વસ્તુ શું કહેવા માગે છે એની વાત સમજાવવા માટે આપણે લઈ લઈએ એક ઉદાહરણ, બહુ જ સહેલું છે। જોજો, લિમિટ A થી B બંનેમાં સરખી છે, વિધેય અહીંયા છે f(x), અહીંયા છે f(t), મતલબ જો અહીંયા સાઈન x હોય તો અહીંયા સાઈન t હોય, બરાબર ને? x ના સ્વરૂપમાં છે, અહીંયા t ના સ્વરૂપમાં છે। કોસ x હોય તો અહીંયા કોસ t હોય, ખ્યાલ આવી જાય? મતલબ અહીંયા તમારી લિમિટ સરખી હોય, વિધેયના નામ x ના સ્વરૂપમાં હોય કે t ના સ્વરૂપમાં હોય, વિધેય સરખું જ હોય, કાં તો x ના સ્વરૂપમાં, કાં તો t ના, કાં તો કોઈ પણના સ્વરૂપમાં હોય, તો બંનેનો જવાબ હંમેશા સરખો મળે છે। ચલો તો જોતા રહીએ, પહેલાંની સાબિતી આપણે આપી દઈએ તમને, P0ની વાત છે। જો ડાબી બાજુ હું અલગથી શોધીશ, જમણી બાજુ શોધીશ, બંનેનો જવાબ સરખો લાવી દઉં, એટલો મતલબ શું થઈ જાય કે સાબિતી P0 જે છે એ સાચું છે, બરાબર ને? ચલો તો પહેલું તમને કહેવામાં આવ્યું છે A થી B f(x, dx), કોઈ પણ ઉદાહરણ લેવાનું છે, તમને દરેકે દરેક પ્રોપર્ટીઝ ગુણધર્મો એક ઉદાહરણથી જ હું તમને સમજાવીશ, અને તમને મગજમાં જાય કે આ વસ્તુ આ રીતે વપરાય છે। ચલો એક ઉદાહરણ લઈ લઈએ આપણે, માની લો તમને આપવામાં આવ્યું છે 0 થી 1, અને એની બાજુમાં હું લખી દઉં x dx, આ મેં ડાબી બાજુ લખી, લિમિટ 0 થી 1 f(x, dx), તો 0 થી 1 f(x) જગ્યાએ મેં x લીધા છે, અહીંયા લિમિટ સરખી જ રાખવાની, તો જો જમણી બાજુમાં 0 થી 1 વિધેય જે અહીંયા x ના સ્વરૂપમાં લીધું હોય આપણે t ના સ્વરૂપમાં, તો x ની જગ્યાએ હું શું કરી દઈશ t, અને dx ની જગ્યાએ શું થઈ જશે dt। તો આ રીતે કહેવા માગે છે કે રકમમાં તમે આ આપ્યું હોય, તમારે એની જગ્યાએ આ લખવું હોય તો લખી શકો, બરાબર? મતલબ અહીંયા જે ચલ પદ છે x, t, y, z જે નામ આપવું હોય તમે આપી શકો, બરાબર ને? કેમ આપી શકાય છે? કારણ કે બંનેના જવાબ સરખા મળે છે। કેવી રીતે? તો જોઈ લો, ત્યારે x નું સંકલન આપણને બધાને આવડે છે, x² / 2 લિમિટ 0 થી 1, t નું સંકલન t ની સાપેક્ષમાં બધાને આવડે, t² / 2 લિમિટ 0 થી 1, અપર માઇનસ લોઅર કરો ને, x ની જગ્યાએ 1, 1 નો વર્ગ 1/2, 0 મૂકવાથી જવાબ 0, એટલે જવાબ 1/2 મળ્યો। અહીંયા પણ 1 ની t ની જગ્યાએ 1 મૂકેલ, 1 નો વર્ગ 1/2, t ની જગ્યાએ 0 મૂકવાથી 0, એટલે જવાબ મળ્યો 1/2। તો આના ઉપરથી એવું કહી શકાય ને, જો બંનેના જવાબ કેવા મળ્યા, સરખા મળ્યા, એનો મતલબ જો તમને x ના સ્વરૂપમાં દાખલો આપ્યો હોય અને તમારે t ના સ્વરૂપમાં ગણવું હોય તો ગણી શકાય, બરાબર? કોઈક વખતે તમારે t વાળું આપ્યું હોય અને તમારે x ના સ્વરૂપમાં લખવું હોય તો લખી શકાય, ખ્યાલ આવી જશે? એટલે તમે અહીંયા વિધેયનું નામ, મતલબ કે એનું સ્વરૂપ x હોય તો t લખો, t ની જગ્યાએ x લખો, બધું ચાલે, ખ્યાલ આવી જાય છે? તો આ વાત કરી ગુણધર્મ નંબર 1માં, જેમાં લિમિટ તો સરખી જ છે, અહીંયા વિધેય પણ સરખા છે, ખાલી કોના સ્વરૂપમાં છે, x ના, t ના, y ના, z ના, ગમે તે, એ સ્વરૂપ પણ સરખું જ છે, બરાબર? સાઈન x તો અહીંયા સાઈન t થઈ જાય, તો એવા પ્રકારનું વિધેય સરખું હોય, ખાલી એનું ચલપદ અલગ હોય, બરાબર? તો બંનેનો જવાબ હંમેશા સરખો મળે, એવું ગુણધર્મ નંબર આપણને P0 કહે છે। ચલો આની વાત કરી લીધી, તો દાખલાની અંદર આપણે આની જગ્યાએ આ વાપરીએ, આની જગ્યાએ આ વાપરીએ તો વાંધો નથી, બરાબર? ચલો એના પછી ગુણધર્મ નંબર બીજો, જેને નામ આપ્યું છે P1, પ્રોપર્ટીઝ 1, A થી B f(x, dx) બરાબર માઇનસ B થી A, શું ફરક પડ્યો ભાઈ? અહીંયા લિમિટ A થી B હતી, અહીંયા લિમિટ B થી A થઈ ગઈ, અને આગળ શું મૂકી દીધા, માઇનસ। તો આના ઉપરથી એટલું ખબર પડી આપણને કે જો હું આ વિધેયને અથવા તો જો સંકલનને હું માઇનસ વડે ગુણું,
तो लिमिट ऊपर नीचे थी जाए। आ संकलन ए थी बी हतु एने मैं माइनस वडे गुण्या तो मारे लिमिट शू थी गई बदलाई गई ऊपर नीचे थी गई। आवुं केम थाय? कारण के आपणे आ संकलनो जवाब शू आपता होईए? अपर माइनस लोअर छेले। हवे तमे आ माइनस ने आम भूली जाओ तो हवे आ बी थी ए माटे शू वंचाय? लोअर माइनस अपर थई जाय ने, कारण के अहींया ए थी बी हता, अहींया बी थी ए छे, बराबर। तो અહીંયા લોઅર માઇનસ અપર આવે, પછી જેવા માઇનસ અંદર આપો એટલે પાછું ફેરવાઈ જાય અપર માઇનસ લોઅર। ચલો તમને એક દાખલો આપીને સમજાવીએ। તો ચલો આ પહેલી પી ઝીરો નામની ગુણધર્મ હતો, હવે વાત કરીએ આપણે પી વન ની વાત। ચલો જો તારે જોઉં કે જો બીજો ગુણધર્મ છે એને સમજવા માટે એક ઉદાહરણ જ આપીશું તમને, દરેકમાં આપણે ઉદાહરણ જ આપીશું। અહીંયા એ થી બી એફ ઓફ એક્સ ડીએક્સ છે, માની લો કે ઝીરો થી વન એક્સ ડીએક્સ છે, હમણાં આપણે ઉદાહરણ લીધેલું ને એના જેવું, આ ડાબી બાજુ, હવે હું જ લખું જમણી બાજુ, માઇનસ શું ફરક છે? લિમિટ ઉપર નીચે થઈ જાય અને માઇનસ વડે ગુણવાનું, તો લિમિટ મારે ઉપર નીચે કરવાની, ઝીરોથી વનની જગ્યાએ વનથી ઝીરો અને એક્સ ડીએક્સ, બરાબર ને? બધું એમને એમ જ લખ્યું, હવે શું કહેવા માગે છે? આ બંનેના જવાબ સરખા છે, બરાબર ને? તો અહીંયા આપણે શોધીએ અને જો જવાબ સરખા મળે તો આ ગુણધર્મ સાચો છે। એક્સનું સંકલન શું લખીએ આપણે? એક્સ સ્ક્વેર બાય ટુ લિમિટ ઝીરોથી વન, અહીંયા પણ માઇનસ આગળ એમ ના એમ, એક્સનું સંકલન એક્સ સ્ક્વેર બાય ટુ લિમિટ વનથી ઝીરો, બરાબર ને? તો ચલો આનો જવાબ શું થઈ ગયો? હમણાં શોધી લો આપણે વન પોઈન્ટ ટુ, અને આનો જવાબ શોધી એટલે આગળના માઇનસ ખરા, અપર લિમિટ ઝીરો મૂકે એટલે પદ ઝીરો થાય, માઇનસ એક્સની જગ્યાએ એક મૂક્યા તો વન બાય ટુ, તો ભાઈ આ ફરીથી એના જ મળે છે, માઇનસ માઇનસ પ્લસ વન બાય ટુ, ખ્યાલ આવી જાય? તો જવાબ સરખો છે, એનો મતલબ આપણે આવું લખી શકીએ। તો લિમિટ એ થી બી એફ ઓફ એક્સ ડી એક્સ હોય અને જો આને માઇનસ વડે ગુણો તો લિમિટ અદલા બદલી થઈ જાય, મતલબ લોઅર અપરમાં જાય ને અપરવાળી લોઅરમાં જાય, એટલે તમે લિમિટને માઇનસ વડે ગુણી શકો, બરાબર, જેથી તમારે લિમિટને બદલવી પડે, ખ્યાલ આવી જાય? એ ગુણધર્મ નંબર બે છે। હવે એની નીચે એ થી એફ ઓફ એક્સ ડીએ, એફ ઓફ એક્સ એટલે આપણું સંકલન જ છે, અહીંયા જો ઉપર નીચે લિમિટ સરખી છે એ થી એ, તો એનો જવાબ શું થઈ જાય? ઝીરો, કારણ કે અપર માઇનસ લોઅર કરીએ, અપરમાં સરખી કિંમત મૂકીએ, લોઅરમાં સરખી કિંમત મૂકીએ, તો પછી બાદબાકી ઝીરો જ થઈ જાય ને, તો બંને લિમિટ સરખી હોય તો જવાબ શું થઈ જશે? ઝીરો। આ વિશિષ્ટ પ્રકારનું કહેવાય, જેવા દાખલા આપણને જોવા ના મળે, ખાલી તો તમને જોડે જોડે કહી દીધું છે, બરાબર। તો વાત કરી ગુણધર્મ નંબર એક અને ગુણધર્મ નંબર બે ની, યાદ રાખજો, બરાબર। પહેલો ગુણધર્મ કહે છે કે લિમિટ ભલે સરખી હોય, અહીંયાનું વિધેય તમને ખાલી નામના સ્વરૂપમાં એક્સનું ટીના સ્વરૂપમાં આપ્યું હોય, સાઈન એક્સ તો સાઈન ટી, આ તો ઉદાહરણ આપ્યું તમને, બરાબર, તો બંનેના જવાબ સરખા મળે। બીજો ગુણધર્મ કહે છે કે તમે લિમિટને માઇનસ વડે ગુણશો તો લિમિટ ઉપર નીચે થઈ જશે। ચલો એના પછી ગુણધર્મ નંબર બે, એટલે આમ પી ટુ કહેવાશે, એ થી સી એફ ઓફ એક્સ ડી એક્સ બરાબર એ થી બી એફ ઓક્સ ડી એક્સ પ્લસ બી થી સી, મતલબ શું કર્યું આપણે? લિમિટને અહીંયા બ્રેક કરી, કઈ જગ્યાએ આગળ બ્રેક કરી? બી આગળ, અને જ્યાં બ્રેક કરીએ મતલબ જ્યાં તોડીએ આપણે લિમિટને, ત્યાંથી ને ત્યાંથી ફરી શરૂઆત થઈ જાય, એટલે ટોટલ લિમિટ તો આપણી જો આ એ છે ને, ટોટલ છેલ્લે શું જોઈ ગયા? સી, એ થી લઈને સી, બરાબર। તો કોઈપણ દાખલો હોય તમે એને આ રીતે અલગ અલગ ટુકડામાં વેચી શકો, કેવી રીતે? ચલો એક ઉદાહરણ આપીએ તમને, બરાબર, આનો ઉપયોગ આપણે મોટાભાગે લોગના દાખલાઓમાં કરશું, જે પી ટુ લખેલું છે એનો ઉપયોગ આપણે લોગના દાખલાઓમાં કરવાના છે। ચલો જોતા રહેજો કેવી રીતે આપણે એને ઉકેલી રહ્યા છે। માની લો તમને રકમમાં આવું આપ્યું છે, ઝીરોથી બે એક્સ ડીએક્સ, બરાબર, આપણે આવું જ ઉદાહરણ લઈશું, નાનું નાનું ફટાફટ આવી જાય જવાબ, ઝીરોથી બે એફ એક્સ ડીએક્સ, તો અહીંયા એવું છે એ થી સી એફ એક્સ ડીએક્સ, તમારે આ લિમિટને બે ભાગમાં વેચવી છે, તો આપણી લિમિટ કઈ છે? ઝીરોથી બે, તો વચ્ચે શું આવે? વન આવે ને, તો હું શું કરી રહ્યો છું? આ લિમિટને બે ભાગમાં વેચી રહ્યો છું, એક તો ઝીરોથી વન લઈ લીધા અને બીજો ભાગ મેં શું લઈ લીધો? જ્યાં પૂરી થાય ત્યાં શરૂ કરો, તો અહીંયા બી એ પૂરી થઈ તો બી એ શરૂ થઈ, અહીંયા એકે પૂરી થઈ તો એકે શરૂ થઈ, અને ક્યાં સુધી જાય છે? બે સુધી, બરાબર, એકથી બે। તો જરૂરી નથી કે તમે આવા બે જ ભાગ પાડી શકો, બે ત્રણ ચાર તમારે જેટલા ઈચ્છા થાય એટલા ભાગ પાડી શકો, જવાબ તો સરખો જ મળશે, વિધેય તો આપણું એ જ હતું એક્સ ડી એક્સ, અહીંયા પણ શું હતું? એક્સ ડી એક્સ। ચલો હવે આનું સંકલન આપી દઈએ, એક્સનું સંકલન એક્સ સ્ક્વેર બાય ટુ લિમિટ ઝીરોથી બે, બેનો વર્ગ ચાર ભાગ્યા બે, તો જવાબ કેટલો આવે છે? બે આવે છે, દેખાય ને જવાબ કેટલો મળ્યો આપણને? બે મળ્યો, ચાર ભાગ્યા બે એટલે બે। હવે જમણી બાજુ જો બંનેના જવાબ સરખા આવે તો એનો મતલબ શું થાય? કે આપણે આવું લખી શકીએ, લિમિટને આ રીતે તોડી શકીએ। ચલો એક્સનું સંકલન એક્સ સ્ક્વેર બાય ટુ લિમિટ ઝીરોથી એક, અહીંયા પણ એક્સનું સંકલન એક્સ સ્ક્વેર બાય ટુ લિમિટ એકથી બે, આ રીતે તોડી પણ શકાય અને ભેગા કરીને આવું પણ લખી શકાય, એવું ગુણધર્મ આપણને કહેવા માગે છે, બરાબર। ચલો સાબિત કરી લઈએ, એક્સની જગ્યાએ વન બાય ટુ મૂકી દઈએ, સોરી વન મૂકી દઈએ, તો એક્સનો વર્ગ એક ના છેદમાં બે માઇનસ ઝીરો પ્લસ એક્સની જગ્યાએ બે મૂક્યા, બેનો વર્ગ ચાર ભાગ્યા બે માઇનસ એક્સની જગ્યાએ એક મૂકી એટલે એક ભાગ્યા બે, તમે જોઈ શકો માઇનસ વન બાય ટુ પ્લસ વન બાય ટુ ઉડી જાય, તો વધે શું? ચાર ભાગ્યા બે એટલે ખાલી બે।
तो અહીંયા પણ બે હતા અહીંયા પણ બે મળ્યા મતલબ આ રીતે તમે લિમિટને તોડી શકો કા તો આ રીતે તમને અલગ અલગ આપ્યા હોય તો એને ભેગા કરીને આવું લખી શકાય પણ શરત શું થઈ જાય જ્યાં લિમિટ તૂટે ત્યાંથી જ શરૂ થવી જોઈએ અને સાથે વિધેય તો એના એ જ આપણે મૂકવાનું થાય ખ્યાલ આવી જશે તો આ ગુણધર્મનો ઉપયોગ આપણે લોગવાળા દાખલાની અંદર કરવાના મોટા ભાગે લોગવાળા દાખલાની અંદર આ ગુણધર્મનો ઉપયોગ આપણે કરશું ચલો આ વાત કરી મેં ગુણધર્મ નંબર P2ની આગળ વધીએ ગુણધર્મ નંબર P3 આ નંબર જે P3 તમને દેખાય આપણી ચોપડીમાં સૌથી વધારે દાખલા આ ગુણધર્મ પર આધારિત છે અને તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખો જો શું કહેવા માગે છે લિમિટ a થી b એફ એક્સ ડી એક્સ હોય તો આનો જવાબ અને લિમિટ a થી b એફ ઓફ a પ્લસ b માઇનસ એક્સ કેવી રીતે યાદ રાખવાનું જોઈ લેજો અહીંયા આપણે એ રીતે યાદ રાખવાના છીએ એક્સની જગ્યાએ જોજો સમજો એક્સની જગ્યાએ લિમિટનો સરવાળો માઇનસ એક્સ એ રીતે યાદ રાખવાનું શું મૂકવાનું એક્સની જગ્યાએ લિમિટનો સરવાળો માઇનસ એક્સ તો જુઓ તમે લિમિટનો સરવાળો આ એ અને બીનો સરવાળો એટલે એ વત્તા બી અને માઇનસ શું મૂકવાના એક્સ એક્સની જગ્યાએ લિમિટનો સરવાળો માઇનસ એક્સ મૂકવાનો થાય ત્યારે આ ગુણધર્મ આપણે વાપર્યો કહેવાય હવે બંનેના જવાબ શું આવે છે સરખા આવે છે એવું કહેવા માગે છે ચલો તો આપણે એને પણ સાબિત કરી દઈએ એક ઉદાહરણ આપીને તમને સમજાવીએ છીએ એટલે એનાથી શું થશે કે તમને ખબર પડશે કે દાખલામાં આ રીતનું આપણે વાપરવાના છે ચલો જોતા રહેજો આ વાત આવે છે P3ની તો માની લો એક લઈ લો હું 1 થી 2 dx ચલો x જ લઈશું આપણે આ ડાબી બાજુ બરાબર અને જમણી બાજુમાં શું કહે છે કે આપણે એક્સની જગ્યાએ શું મૂકવાનું લિમિટનો સરવાળો માઇનસ એક્સ તો અત્યારે તમે જુઓ એક્સની જગ્યાએ લિમિટનો સરવાળો 2 વત્તા 1 અથવા 1 વત્તા 2 અને માઇનસ શું મૂકવાના કીધા એક્સ તો એક્સની જગ્યાએ 2ને કેટલા થઈ ગયા 3 માઇનસ એક્સ જો તમે આવું મૂકશો એક્સની જગ્યાએ 3 માઇનસ એક્સ જમણી બાજુ તો એનો જવાબ પણ તમને શું મળશે સરખો મળશે જો કહી દે તો જમણી બાજુ શું કહે છે એ થી બી લિમિટ તો બદલાતી જ નથી તો આપણે લિમિટ તો નથી જ બદલી 1 થી 2 હતી તો આપણે પણ 1 થી 2 લખી નાખી વિધેય બદલાય છે અહીંયા જે એક્સના સ્વરૂપમાં હતું એની જગ્યાએ એ પ્લસ બી માઇનસ એક્સ છે તો આપણે શોધી લીધું કયું આવ્યું 3 માઇનસ 1 તો મારે એક્સની જગ્યાએ શું મૂકવા પડે ત્યાં 3 માઇનસ લિમિટનો સરવાળો માઇનસ એક્સ એક્સની જગ્યાએ મૂકવાના તો એક્સની જગ્યાએ લિમિટનો સરવાળો માઇનસ એક્સ કેટલો આવ્યો 3 માઇનસ 1 જે હું અહીંયા મૂકીશ એટલે આ ડાબી બાજુ જે હતી અહીંયા એ મેં લખી છું અને આ જે જમણી બાજુ બને છે લિમિટનો સરવાળો માઇનસ એક્સ મૂક્યા પછી એ મેં અહીંયા લખી છું હવે ગુણધર્મ શું કહે છે કે બંનેના જવાબ સરખા મળશે તો આપણે બંને શોધવાના અને જો જવાબ સરખા મળે તો ગુણધર્મ સાચું છે ચલો જરા અહીંયા ધ્યાન આપજો ત્યારે એક્સનું સંકલન તો હવે આવડી ગયું છે બધાને x² / 2 લિમિટ 1 થી 2 ચલો લિમિટ મૂકીએ ને 2 નો વર્ગ એ 4 ભાગ્યા 2 માઇનસ 1 નો વર્ગ 1 ભાગ્યા 2 જવાબ 3 ભાગ્યા 2 તો આવો જ જવાબ જો અહીંયા મળે તો ગુણધર્મ સાચો ચલો જરા 3નું સંકલન કરી આપો 3x એક્સનું સંકલન x² / 2 લિમિટ મૂકવામાં આવશે ને ચલો અપર લિમિટ એક્સની જગ્યાએ અહીંયા મૂકવાના રહી ગયા 1 થી 2 અપર લિમિટ એક્સની જગ્યાએ 2 મૂકી તો અહીંયા 3 2 6 માઇનસ 2 નો વર્ગ 4 ભાગ્યા 2 માઇનસ લોઅર લિમિટ એક્સની જગ્યાએ 1 મૂકશું 3 1 3 માઇનસ એક્સની જગ્યાએ એટલે 1 ભાગ્યા 2 આનું સાદરૂપ આપીએ ને આપણે જુઓ જોતા રહેજો અહીંયા ઉડે છે પણ નથી ઉડાડતો લસા લેવાનો છે ને આગળ જઈને 6 2 12 બારમાંથી 4 જાય એટલે 8 ભાગ્યા 2 માઇનસ લસા લે 3 2 6 છમાંથી 1 જાય એટલે 5 ભાગ્યા 2 હવે જોજો જરા 8માંથી 5 જાય એટલે 3 ભાગ્યા 2 તો અહીંયા પણ 3 ભાગ્યા 2 જવાબ મળ્યો તો આપણને અહીંયા પણ આપણને 3 ભાગ્યા 2 જવાબ મળ્યો સરખો આવે છે તો તમે યાદ રાખજો કે આ રીતે ડાબી બાજુ શોધો જમણી બાજુ શોધો જવાબ શું મળે સરખા મળે બરાબર એટલે રકમની અંદર જો તમે જો આનું સાદરૂપ કેવું મોટું પડે છે ને આના કરતાં આનું સાદરૂપ મોટું છે એટલે આપણે શું કરશું આવો ગુણધર્મ વાપરશું કે એક્સની જગ્યાએ લખી નાખીએ ને 3 માઇનસ એક્સ તો તમારો દાખલો આવો થઈ જાય એટલે આની જગ્યાએ આપણ લખાય આની જગ્યાએ આપણે લખીશું ખ્યાલ આવી જશે તો ગુણધર્મ નંબર P3 શું કહેવા માગે છે એ થી બી એફ ઓફ એક્સ ડી એક્સ બરાબર એ થી બી એક્સની જગ્યાએ લિમિટનો સરવાળો માઇનસ એક્સ મૂકવામાં આવે તો જવાબમાં ફેરફાર થતો નથી ધ્યાન રાખજો ત્યારે એના પછી છે P4 આ જ ગુણધર્મનો ઉપયોગ છે અહીંયા જરા જોઈ લેજો મેં તમને શું કીધું એક્સની જગ્યાએ લિમિટનો સરવાળો માઇનસ એ તો એક્સની જગ્યાએ લિમિટ જો એ અને 0 છે બેનો સરવાળો 0 વત્તા એ માઇનસ એક્સ 0 લખવાની તો જરૂર જ નથી તો શું આવે એ માઇનસ તો એ જ લખેલા છે એ માઇનસ એ તો આ બંને ગુણધર્મો સરખા જ છે ખાલી ફરક શું છે અહીંયા લોઅર લિમિટ 0 લખેલી છે એ ફરક છે
बाकी आज वस्तु उपयोग आप आम करो सौथी वधारे उपयोग आपणे गुणधर्म नंबर पी3 नो करवाना छे x ની જગ્યાએ લિમિટ નો સરવાળો માઈનસ x મૂકવાના છે બરાબર ને તો 1/1 દરેકે દરેક ગુણધર્મ તમારે લખતા રહેવાનું સાથે સાથે એનું એક એક ઉદાહરણ જો તમારે લખવું હોય તો જ લખજો ચલો આગળ વધીએ ગુણધર્મ નંબર p5 હવે આ બધા ગુણધર્મો એવા છે જે બહુ રેગ્યુલર યુઝ નથી કરતા આપણે આ 5મા નંબરનો ગુણધર્મ બહુ એટલો બધો આપણે ઉપયોગમાં નથી લેતા હોત આમ છતાં શીખી લઈએ બરાબર કેવી રીતે મળે છે જવાબ એ પણ આપણે જોઈ લઈએ ચલો જોતા રહેજો 5મો ગુણધર્મ એવું કહે છે p5 0 થી 2a fx dx આવી આપણી રકમ હોય તો એને તમે આ રીતે ભાગમાં વેચી શકો 0 થી a fx dx આ 0 અને 2a ની વચ્ચે a તો આવવાના જ છે તો મેં એ જ રીતે ભાગ પાડ્યા 0 થી a fx dx 0 થી a fx અડધા અડધા ભાગ પાડેલા છે 0 થી 2a ના 0 થી a અને a થી 2a હોય તો એવા બે ભાગ અહીંયા પાડેલા છે ખરેખરમાં તો આ જ ગુણધર્મનો ઉપયોગ આ જે p2 તમને દેખાય છે એનો ઉપયોગ થયેલો છે પણ એને આપણે અલગ રીતે સાબિત કરીને તમને બતાવીએ ચલો તો જોતા રહેજો આ રીતે ગુણધર્મ તમને આપી દીધો છે ઉપર 0 થી એ fx dx પ્લસ 0 થી એ જો લિમિટ બંનેની સરખી જ થઈ ગઈ રકમમાં 0 થી 2a આપી હતી પણ આપણે અડધી કરી 0 થી એ 0 થી એ બરાબર અને ખાલી વિધેય બદલી નાખ્યું છે અહીંયા f ઓફ x છે ને અહીંયા શું કરેલું છે f ઓફ 2a માઇનસ x સમજો ખાસ બરાબર એને સમજાવવા માટે તમને એક ઉદાહરણ જ આપીએ છીએ આપણે p5 સમજવા માટે 0 થી 2a છે હું માની લો 0 થી 2 લઈ લો એફ ઓફ એક્સની જગ્યાએ આપણે એક્સ જ લઈશું દાખલો જલ્દી પતે સહેલો લાગે હવે આ ડાબી બાજુ થઈ ગઈ હવે જમણી બાજુમાં 0 થી a એટલે મેં ટોટલ લિમિટના અડધા ભાગ લઈ લીધા 0 થી 2a 0 થી 2 છે એના અડધો એટલે 0 થી 1 લખાય ને તો જમણી બાજુ શોધવા માટે મેં 0 થી 1 લખ્યા વિધેય નથી બદલાતું એ તો એક્સ જ રહે છે પ્લસ લિમિટ નથી 0 થી a 0 થી a મતલબ આના જ લિમિટ 0 થી 1 હવે પાછળ શું બદલાવી જુઓ એક્સની જગ્યાએ 2a માઇનસ એક્સ આવે એક્સની જગ્યાએ આમાં વિચારો લિમિટનો સરવાળો માઇનસ એક્સ એ જ કામ કરે છે 0 વત્તા 2a માઇનસ એક્સ તો એક્સની જગ્યાએ 2a માઇનસ એક્સ આપણે મૂક્યા છે એવું કહી શકીએ તો આપણે પણ અહીંયા એ જ કરવું પડે પાછળનું વિધેય 2a માઇનસ એક્સ એટલે મારે પણ આ જ કરવું પડે જે મને રકમમાં વિધેય આપેલું એમાં એક્સની જગ્યાએ લિમિટનો સરવાળો માઇનસ એક્સ મૂકવો પડે તો એક્સની જગ્યાએ લિમિટ 0 વત્તા 2 એટલે 2 માઇનસ એક્સ આવું મારે મૂકવું પડે બરાબર ને અહીંયા વિધેય એના એ જ મૂકવાનું છે પણ પાછળ એફ ઓફ 2a માઇનસ એક્સ લિમિટનો સરવાળો માઇનસ એક્સ છે એટલે એનાથી 2 માઇનસ એક્સ થાય છે તો એક્સની જગ્યાએ મારે શું મૂકવું પડશે 2 માઇનસ એક્સ ડીએ તો જે p5 ગુણધર્મ હતો એની ડાબી બાજુ મેં લખી છે એ જમણી બાજુ લખી છે બંનેના જવાબ શોધશું સરખા મળે તો ગુણધર્મ સાચો છે ચલો આનું સંકલન તો તમને આવડી જ ગયું છે એક્સનું સંકલન x² / 2 લિમિટ 0 થી 2 અપર માઇનસ લોવર કરવાનું છે એક્સની જગ્યાએ 2 મૂક્યા 2 નો વર્ગ 4 4/2 0 મૂકવાની તો જરૂરત નથી 4/2 એટલે કેટલા થઈ જાય 2 તો આનો જવાબ 2 મળે જો આનો પણ જવાબ 2 મળી જાય તો ગુણધર્મ સાચો પડી જાય ચલો એક્સનું સંકલન x² / 2 છે લિમિટ 0 થી 1 પ્લસ જોજો ભૂલ ના પડે 2નું સંકલન 2x એક્સનું સંકલન x² / 2 લિમિટ 0 થી 1 ખ્યાલ આવી ગયો છે ચલો હવે જરા થોડુંક નાનું એવું સાદરૂપ આપી દઈએ આપણે એક્સની જગ્યાએ કેટલા મૂકવાના અપર લોઅર 1/2 માઇનસ 0 પ્લસ એક્સની જગ્યાએ 1 મૂક્યા તો 2 એકા 2 માઇનસ એક્સની જગ્યાએ 1/2 આવી ગયા માઇનસ 0 મૂકવાથી બંને 0 થઈ જશે તમે જુઓ ભાઈ આ પ્લસ 1/2 છે અને અંદર માઇનસ 1/2 છે ઉડી જશે તો વધશે ખાલી 2 તો અહીંયા મેં લખી નાખ્યા 2 તો જુઓ જરા આ જમણી બાજુનો જવાબ અને આ ડાબી બાજુનો જવાબ શું મળે છે સરખો એનો મતલબ તમે આપેલી લિમિટને વચ્ચે ત્યાં રીતે ભાગ પાડી શકો છો 0 થી 2a હતા મેં અડધા 0 થી એ લખ્યા અહીંયા પણ 0 થી એ લખ્યા આવું ક્યારે લખી શકાય જ્યારે પાછળનું વિધેય તમે એક્સની જગ્યાએ શું મૂકી રહ્યા છો લિમિટનો સરવાળો માઇનસ એક્સ બરાબર કેવી રીતે આ વધારે ઉપયોગમાં લેવું એને તમને દાખલામાં જ સમજાવીશું આ તમને એક ઉદાહરણ આપીને મેં સમજાવ્યું છું ચલો આગળ વધીએ નંબર 6 આ તમે સમજ્યા હશો p5 તો p6 તો તમને ઇઝી લાગશે જો 0 થી 2a fx dx એ જ ડાબી બાજુ છે હવે આ 0 થી એ 0 થી એ હતા સરવાળો કરો તો 2 વાર થઈ જાય અને આની નાની જો બાદબાકી લઈએ તો જવાબ 0 થઈ જાય બસ એ વસ્તુ છે હવે સરવાળો ક્યારે થાય આ અને આ જ્યારે સરખા હોય ત્યારે સરવાળો થાય ને 2 ટાઈમ્સ થાય સરખા હોવા માટે fx અને f ઓફ 2a માઇનસ x શું થવા જોઈએ સરખા થવા જોઈએ તો એ જ કૌંસમાં શરત છે કે એફ ઓફ 2a માઇનસ x અને fx નો જવાબ સરખો મળે છે ને અત્યારે લખેલો એફ ઓફ 2a માઇનસ x અને એફ ઓફ x બંને સરખા મળે તો તમે અહીંયા 2 ટાઈમ્સ લખી શકો અને 0 થી એફ ઓફ x dx લખી શકો બરાબર ચલો તમને એને સમજાવવા માટે એક ઉદાહરણ આપી દઉં એટલે તમને મજા આવશે થોડી બરાબર જોતા રહેજો કે રકમ તમને આવી આપવામાં આવી હોય
जीरो थी अपने चलो आना माटे साइन कॉस ले लीए टू पाई अने बाजू में लई लो हूँ कॉस एक्स डीएक्स। तो हवे जो समझो एफ ऑफ टू ए माइनस आ टू ए माइनस एक्स तो शू हो लिमिट नो सरवाळो माइनस एक्स ज होय छे। तो अहीं एक्स की जगह तमे विचारो लिमिट नो सरवाळो एटले टू पाई अने शू आवी जाय माइनस एक्स। तो आपणे एक्स की जगह टू पाई माइनस एक्स मूकवाना कोनी अंदर विधेय में आपणो विधेय एफ ऑफ एक्स बराबर हतुं कॉस एक्स। हवे मारे एक्स की जगह टू पाई माइनस एक्स मूकवाना छे मैं मूकी दीधा एटले अहीं पण कॉस टू पाई माइनस एक्स थाय। हवे धोरण अगियार त्रिकोणमिति याद कर लो टू पाई एटले आ बाजू आवे माइनस एटले चौथु चरण चौथा चरण में ओलेस्टीसी प्रमाणे कॉस धन अने पाई होवाથી विधेय बदलातुं नथी तो तमने कॉस एक्स ज मळे पाछा अने खरेखर में जे कॉस एक्स हता ए तो एफ ऑफ एक्स ज हता। तो एफ ऑफ टू पाई माइनस एक्स बराबर पाछू शू मळी गयुं एफ ऑफ एक्स जे तमने अहींया कहेवामां आवे छे एफ ऑफ टू ए माइनस एक्स बराबर एफ ऑफ एक्स एवं दाखला प्रमाण आवुं ना होय अत्यारे जे मळ्युं एवुं होय टू पाई माइनस एक्स बराबर एफ ऑफ एक्स। जो आवुं मळतुं होय सरखू सरखू આવું સરખું સરખું થતું હોય તો તમે એને આ સ્વરૂપમાં લખી શકો। કેવા સ્વરૂપમાં જુઓ ટુ ટાઈમ્સ જીરોથી ટુ એના અડધા થઈ ગયા જીરોથી તો જીરોથી ટુ પાઈ એક રાઉન્ડ આખું એનું અડધું એટલે જીરોથી પાઈ થઈ જાય તો તમે અહીંયા જીરોથી પાઈ લખી શકો અને બાજુમાં કોસેક એક્સ ડીએક્સ લખી શકો કોસેક્સ ડી પછી આનું સંકલન તમે નોર્મલ જેમ આવતું હોય કોસનું સાઇન થાય લિમિટ મૂકો જવાબ જે પણ આવે એવું તમે લખી શકો। તો આનો પણ આપણે ક્યાંક ઉપયોગ કરશું બરાબર મોટાભાગે આપણે ક્યાંય ઉપયોગ થતો નથી સૌથી વધારે આપણે આ જ ગુણધર્મ પિતૃનો જ ઉપયોગ થાય છે બરાબર। આમ છતાં વચ્ચે ક્યાંક આવશે દાખલામાં ત્યારે તમને ફરીથી એક વખત સમજાવીશું ઠીક છે ને। તો આ વાત કરી આપણે ગુણધર્મ નંબર પી સિક્સમાં પહેલો ભાગ હતો એ પણ જો આ જે એફ ઓફ ટુ એ માઇનસ એક્સ છે એ તમને એફ એક્સ આપે પણ માઇનસ લઈને આપે આ રીતે એફ ઓફ ટુ એ માઇનસ એક્સની જગ્યાએ માઇનસ એફ એક્સ આવી જાય જેટલે હું અહીંયા માઇનસ એફ એક્સ મૂકી દઉં ધારો કે મેં મૂક્યા માઇનસ એફ એક્સ તો શું થઈ જાય આગળના પ્લસ અને આ માઇનસ બાર આવે એટલે માઇનસ એફ એક્સ લિમિટ સરખી છે વિધેય સરખું છે વચ્ચે માઇનસ છે તો બંને ઉડી જ જાય તો એના લીધે જવાબ શું થઈ જાય શૂન્ય થઈ જાય બરાબર। જો સરખું મળે તો ટુ ટાઈમ્સ થઈ જાય સરખું મળે પણ માઇનસના તફાવત સાથે મળે તો તમારો જવાબ શું થઈ જાય શૂન્ય થઈ જાય યાદ રહી જશે ને તો યાદ રાખી લેજો બરાબર। હવે આનું કંઈ સાધવિધિ નથી આપતું એ તમને અહીંયાથી દેખાય જ છે કે આની જગ્યાએ માઇનસ એફ એક્સ લખું છું આની જગ્યાએ માઇનસ એફ એક્સ તો આ બંને બાદબાકીમાં જીરો જવાબ આપે તો એ જીરો થઈ જ જાય ઠીક છે ને। તો વાત કરી ગુણધર્મ નંબર પી સિક્સ હવે એના પછી ગુણધર્મ નંબર પી સેવન પણ આપણે ઘણો ઉપયોગમાં લઈએ છીએ જરા ધ્યાન રાખજો પણ આ ગુણધર્મ વાપરવા માટેની શરત કેવી છે તો લિમિટ જો આ પ્લસ એ અને આ શું છે એ માઇનસ અહીંયા પણ જોશો પ્લસ એ અને આ શું છે માઇનસ મતલબ લિમિટ શું આવી જોઈએ સરખી અને માઇનસ પ્લસનો ડિફરન્સ હોવો જોઈએ લિમિટ છે ને સરખી યસ સરખી છે નીચે માઇનસ ને ઉપર પ્લસ માઇનસ બેથી પ્લસ બે માઇનસ ત્રણથી પ્લસ ત્રણ માઇનસ ચારથી પ્લસ ચાર માઇનસ પાઈથી પ્લસ પાઈ બરાબર તો આવી લિમિટ સરખી હોવી જોઈએ। જો લિમિટ સરખી હોય માઇનસ પ્લસનો ડિફરન્સ હોય તફાવત હોય તો તમે વિધેયને ચેક કરશો કે વિધેય યુગ્મ છે કે અયુગ્મ। જો વિધેય યુગ્મ હોય ખાસ યાદ રાખજો આ બધી વસ્તુને આનો ઉપયોગ આપણે કરવાના છે પી સેવનનો લિમિટ આવી હોવી જોઈએ બરાબર માઇનસથી પ્લસ વેલ્યુ સેમ ત્યારે આપેલું વિધેય ચેક કરવામાં આવે આ જે પણ રકમમાં આપ્યું હોય વિધેય બાજુમાં એ ચેક કરવામાં આવે। જો વિધેય યુગ્મ મળે આ રીતને તમને યુગ્મ મળે મતલબ કે માઇનસ ખાઈ જાય તો એના માટે તમારે ટુ ટાઈમ્સ કરી લેવાનું અને લિમિટને અડધી જે હોય આ રીતે માઇનસ એથી પ્લસ એ છે આટલું ભાગ માની લો આવું છે બરાબર માઇનસ એથી પ્લસ એ। હવે આની અંદર શું થતું હોય જ્યારે યુગ્મ હોય ત્યારે ધારો કે આટલા ભાગનો જવાબ પ્લસ ત્રણ મળ્યો છે તો આટલા ભાગનો જવાબ પણ પ્લસ ત્રણ જ મળે યુગ્મ હોય ત્યારની વાત છે અને એક ઉદાહરણ આપું છું તો આનો જવાબ જે મળ્યો હોય એટલો જ જવાબ તમને આનો મળે પછી આપણે બંનેનો જવાબ અલગ અલગ શોધો એના કરતાં આપણે આ જ ભાગનો જવાબ શોધી લઈએ સરવાળો તો કેટલો થયો છ થયો ને જોવા જાવ તો એ જ વસ્તુ આમાં કે અલગ અલગ શોધો એના કરતાં એકનો જ જવાબ શોધી લો અને જે જવાબ આવે એને બે વડે ગુણી દો તો આ ત્રણ જે હતા ત્રણ એને જો હું બે વડે ગુણી દઉં તો પણ જવાબ તો શું થઈ જાય છ થઈ જાય ને તો બંને સરખા થઈ જાય। તો આ એ જ વસ્તુ છે કે અલગ અલગ શોધવું એના કરતાં એક જ ભાગ માટે શોધો અને આગળ બે વડે ગુણી દો તો માઇનસ એથી એ હતા તો એમાંથી આપણે એક જ ભાગ માટે શોધ્યું અને આગળ બે વડે ગુણી દીધા બે વડે ગુણ્યા અને એક જ ભાગ જીરોથી એ કરી દીધો ઝીરોથી એ પોઝિટિવવાળી જીરોથી એ એફ ઓફ એક્સ ડીએક્સ પણ આવું ક્યારે જ્યારે વિધેય શું હોય યુગ્મ હોય યુગ્મ હોય તો જ આવું બે વડે ગુણી શકો લિમિટને અડધી કરી શકો બે વડે ગુણવાનું લિમિટને અડધી કરવાની ક્યારે યુગ્મ હોય ત્યારે પણ દર વખતે કંઈ યુગ્મ હોય એવું જરૂરી તો નથી ને અયુગ્મ પણ હોઈ શકે
जो हमें अयुग्म हो तो फायदो थी जाए केम कारण के जवाब जीरो थी जाए बराबर आ रीतन हो माइनस ए है आ प्लस ए है वच्चे जीरो तो आवाना है बराबर अँ मैं लख्या जीरो तो आम जो जवाब मे धारो कि प्लस त्रण हो तो ये जवाब आम शूँ थत हो माइनस त्रण हो क्यारे थाय जयरे अयुग्म हो त्यारे पछी तमे ज्यारे सरवाळो लो तो जवाब तो शू थी जाए जीरो थी जाए तो एज वस्तु अहीं कहवा मागे छे के आपेलो विधेय अयुग्म अयुग्म पहेला चेक करवो पड़े माइनस जे विधेय बार काढ़े आ रीते माइनस बार काढ़े एने अयुग्म विधेय आपणे कहीए छीए बराबर दाखला में बताईशुं के रीते चेक करवानो जो अयुग्म होय लिमिट माइनस थी प्लस सरखी होय खाली माइनस प्लस तो तफावत होय तो तमे एनो जवाब डायरेक्टली शू लखी शको जीरो लखी शको बराबर नानकड़ो एक उदाहरण आपी दऊं तमने એટલે તમને ખબર પડી જાય કે કેમ જવાબ જીરો થાય. ધારો કે માઇનસ 1001 થી પ્લસ 1001 છે અને અહીંયા માની લો એક્સની 101 ઘાત છે તો આ વિધેયને યુગ્મ કહેવાય કે અયુગ્મ કહેવાય? અત્યારે યુગ્મ કહેવાય કે અયુગ્મ? તો એને ચેક કરવું પડે. કેવી રીતે ચેક કરવાનું જોઈ લો. રકમમાં આપેલા વિધેયને આપણે નામ આપી દેવાનું એક્સની 101 ઘાત છે, નામ આપી દીધું એફ ઓફ એક્સ. યુગ્મ હોય કે અયુગ્મ હોય ચેક કરવા માટેની રીત સરખી છે. એક્સની જગ્યાએ માઇનસ એક્સ મૂકવાની, મૂકી દીધા ને. પણ અયુગ્મ ઘાત છે આ તો શું કરે? માઇનસને બહાર કાઢે તો માઇનસ બહાર આવી ગયા. અને જ્યાં પાછળનો ભાગ દેખાય એ તો આપણા માટે એફ ઓફ એક્સ છે, તો આગળ માઇનસ રહેશે અને પાછળવાળાની જગ્યાએ એફ ઓફ એક્સ. તો આ જે વિધેય માઇનસને બહાર કાઢતું હોય આ રીતે માઇનસને બહાર, એને કયું વિધેય કહેવાય? અયુગ્મ વિધેય કહેવાય. તો આ અયુગ્મ છે તો પછી આને શોધવાની જરૂર નહીં. એનો જવાબ તમે સીધો શું લખી શકો? શૂન્ય લખી શકો. બરાબર, તો આ બધી વસ્તુઓ એમસીક્યુમાં કામમાં લાગશે. બરાબર, તો દરેક ગુણધર્મ ટોટલ આપણી જોડે જોવા જાવ તો 8 ગુણધર્મો છે. સૌથી વધારે આપણે ઉપયોગ લેવાના છે ગુણધર્મ નંબર 3નો. આ લિમિટને તોડવાવાળી વાત કરીએ લોગના દાખલામાં આવશે, યુગ્મ અયુગ્મ મોટાભાગે એમસીક્યુમાં આવશે. અને આ મેથડ ક્યારે કરવી? રકમ જોઈને ખબર પડે, ઉપર નીચે કિંમત સરખી જ હોય, માઇનસ પ્લસનો ડિફરન્સ હોય તો જ યુગ્મ અયુગ્મ ચેક કરવાનું થાય. અમુક વખતે યુગ્મ પણ ના હોય અને અયુગ્મ પણ ના હોય, એવા પણ વિધેય હોય જે યુગ્મ અયુગ્મ આવતું ના હોય, તો એવા વિધેય માટે તો ડાયરેક્ટ જ સંકલન આપણે લેવાનું થાય. આ જ લિમિટ રાખવાની અને સંકલન લેવાનું. યુગ્મ હોય તો બે વડે ગુણવાના, અયુગ્મ હોય તો જવાબ ઝીરો થઈ જાય. આ પણ ગુણધર્મ છે જેનો ઉપયોગ બહુ જ રેર કેસમાં થાય છે. જ્યારે આવશે દાખલામાં ત્યારે તમને વધારે ડિટેલમાં કહીશું. ખ્યાલ આવી જાય છે? તો એક વખત તમે બધા જ ગુણધર્મો સમજીને લખી લો, પછી આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 7.11. ચલો હવે ગુણધર્મો જોઈ લીધા પછી આપણે સ્વાધ્યાય 7.11ની શરૂઆત કરીએ. જોવા જાવ તો બહુ સહેલું સ્વાધ્યાય છે, પણ 2-3 દાખલામાં વ્યવસ્થિત ધ્યાન આપજો, બાકી બધું તો તમને એક જ જેવું લાગશે. ચલો ત્યારે શરૂઆત કરીએ. જરૂરી નથી કે દરેક દાખલામાં તમે ગુણધર્મો જ વાપરીને દાખલો ગણો, પણ ગુણધર્મો એટલા માટે કે જેનાથી દાખલાની શરૂઆત એકદમ સરળ થઈ જાય, મતલબ એની સમજૂતી જેનો જવાબ મળવાનો છે એ રીત એકદમ સરળ થઈ જાય એના માટે જ ગુણધર્મ વાપરવામાં આવે છે. બરાબર ને? ચલો ત્યારે સ્વાધ્યાય 7.11માં દાખલા નંબર 1ની વાત કરીએ. 0 થી π/2 cos² x dx. હવે ધારો કે ચલો તમારી ઈચ્છા નથી કે ગુણધર્મ નથી વાપરવો, તો આપણે આવો દાખલો તો આગળ ગણેલો છે. cos² નું સંકલન આપણી જોડે નથી તો એની જગ્યાએ શું કરતા હતા? 1+cos²/2 સંકલન લઈ લો, લિમિટ મૂકી દો, જવાબ તો મળી જ જાય. તો તમે એ પણ કરી શકો. પણ અત્યારે આપણે સ્વાધ્યાય 7.11 ચાલી રહ્યું છે જેમાં ગુણધર્મો વાપરી શકાય એમ છે, તો પછી આપણે વાપરીએ જેનાથી દાખલાની શરૂઆત એકદમ સહેલી થઈ જશે, શરૂઆત સાથે એની રીત પણ એકદમ સહેલી થઈ જશે. જોઈ લો, ત્યારે સંકલનના અને નિયત સંકલનના દરેક દાખલાની શરૂઆતમાં તમારે આઈ નામ આપી દેવાનું. આઈ કોના માટે? ઇન્ટિગ્રેશનનો આઈ, સંકલનનો આઈ. એટલે આપણે શરૂઆત ત્યાંથી જ કરશું. ધારો કે આઈ બરાબર 0 થી π/2. આ બધા જ દાખલા 1 થી 4 એક જ રીતના દાખલા છે, અને તમને એના પછી એક એમસીક્યુ માટેનું સૂત્ર પણ આપી દઉં, તરત જ જવાબ આવી જાય. રકમ જુઓ, તમને લાગે કે આ એવી છે, બસ જવાબ આવી જાય. જો ત્યારે cos²x dx સમીકરણ નંબર 1 આપી દીધું મેં, બરાબર, રકમને જ સમીકરણ 1 કહી દીધું. હવે તમને કીધેલું સૌથી વધારે ઉપયોગમાં આવનારો ગુણધર્મ p3, એક્સની જગ્યાએ લિમિટનો સરવાળો માઇનસ એક્સ મૂકી શકાય. બરાબર ને? તો અત્યારે તમને દેખાય જ છે એક્સની જગ્યાએ લિમિટનો સરવાળો 0 વત્તા π/2 માઇનસ એક્સ, એટલે કે શું મૂકી શકાશે ભાઈ? એક્સની જગ્યાએ π/2 માઇનસ એક્સ આપણે મૂકી શકીએ. કેમ? કારણ કે આપણે એક ગુણધર્મ જોયેલો આવો અને સાબિત પણ કરીને આવેલા, ડાબી બાજુ શોધેલી જમણી જવાબ સરખો જ મળે, તો પછી એનો ઉપયોગ આપણે કેમ ના કરીએ? ચલો કરી નાખીએ. ડાબી બાજુ આ એમના એમ છે, 0 થી π/2 લિમિટ એમના એમ છે. જ્યાં તમને એક્સ દેખાશે ત્યાં
त्याज पाई बाय टू माइनस एक्स आवशे कॉस स्क्वेर एक्स की जगह शू थी गया पाई बाय टू माइनस एक्स और साथ डीएक्स पर आ तो पाई बाय टू मे तो विधेय बदलाय कॉस स्क्वेर भले हो पाई बाय टू ए विधेय बदलाय पाई बाय टू ए विधेय बदलाय तो कॉस स्क्वेर शू थी जैसे तमे कहो साइन स्क्वेर पाई बाय टू माइनस पहलू चरण पहला चरण में कॉस धन अने वर्ग ज है कोईपण होत वर्ग है एट धन ज आए साइन स्क्वेर एक्स थी गयू ने विधेय बदलाणू। चलो आ थी गयो आई समीकरण नंबर बे। तो समीकरण एक अने समीकरण बे में नाम आपेला है बने सरवाड़ो आप बदा दाखला मत करशू। समीकरण एक वत्ता बे केम आव करू भाई कारण कि एना फायदो थाय जो डाबी बाजू में आई वत्ता आई एट टू आई और जमणी बाजू में जीरो थी पाई बाय टू कॉस स्क्वेर जीरो थी पाई बाय टू कॉस स्क्वेर एक्स डीएक्स प्लस आवे आना माटे बीजा समीकरण में जीरो थी पाई बाय टू साइन स्क्वेर एक्स डीएक्स। हवे ध्यान राखजो अहींया तो जे सरखू होय ने एने तमे बहार काढी शको एटलू तो खबर पड़े ने जे सरखू होय ने कॉमन काढी शको। तो एवं सादा शब्दों में कीधु तमने बंने में सरखू जोवा तो लिमिट सरखी छे तो मैं एक ज वार लखी जीरो थी पाई बाय टू वधशे शू कॉस स्क्वेर एक्स वत्ता साइन स्क्वेर। आपणे अगाउना दाखला में शूँ करता था लिमिट दरेक ने अलग अलग आपता था हवे भेगी करीने बहार काढी કેમ આના માટે કારણ કે આનો જવાબ શું થઈ જાય એક થઈ જાય જીરો થી પાય બાય ટુ વન ડી એક્સ વનનું સંકલન તમને આવડે છે કેટલું થાય એક્સ થાય તો વનનું સંકલન થઈ ગયું એક્સ લિમિટ જીરો થી પાય બાય ટુ આ કોના બરાબર ચાલતું આવે છે ટુ આઈ બરાબર જોજો અને સમજજો ડાબી બાજુ તો ટુ આઈ જ છે જમણી બાજુ લિમિટ મૂકવાનો વારો આવ્યો છે અપર માઇનસ લોઅર એક્સની જગ્યાએ પાય બાય ટુ માઇનસ જીરો તો જવાબ આઈ જ કારણ કે આપણે રકમને આઈ નામ આપેલું મતલબ મારે રકમનો જવાબ શોધવો હોય તો મારે આઈનો જવાબ શોધવો પડે એટલે આઈ બરાબર જે મને મળે એ સાચું આઈ બરાબર પાઈ બાય ટુ વધેલા બે નીચે ગયા એટલે કેટલા થઈ ગયા પાઈ બાય ફોર તો આઈ બરાબર પાઈ બાય ફોર ખ્યાલ આવે છે। તો રીત થોડીક સહેલી થઈ ગઈ ને પહેલાંમાં શું થતું હતું કોસ કરીને જે વન પ્લસ કોસ ડબલ બાય ટુ પછી બંનેનું સંકલન પછી બંનેની લિમિટ મૂકવાની બરાબર એ પણ રીત છે જ અને આ ગુણધર્મવાળી રીત પણ તમે ઉપયોગમાં લઈ શકો ખ્યાલ આવી ગયો છે। ચલો એનાથી આગળ વધીએ થોડા દાખલા નંબર બે તમે જુઓ દાખલા નંબર બે દાખલા નંબર ત્રણ અને દાખલા નંબર ચાર બધામાં ખાલી ઘાતનો ફરક છે આ વર્ગમૂળ એટલે વન બાય ટુ ઘાત કહેવાય આ થ્રી બાય ટુ આપેલી જ છે અહીંયા પાંચ ઘાત છે લિમિટ જુઓ જીરોથી પાય બાય ટુ જીરોથી પાય બાય ટુ જીરોથી પાય બધા સરખા છે બરાબર ને તો હું એક જ ગણાવું છું દાખલા નંબર ત્રણ બીજો ચોથો તમારે હોમવર્કમાં ગણવાનો થશે તો જરા જોઈ લો કેવી રીતે ગણવાનું છે આ જ રીત જે તમને અહીંયા દેખાય છે એ જ રીત અહીંયા વાપરવાની છે। શરૂઆત કરીએ ધારો કે નામ આપવાનું આઈ બરાબર ઝીરો ટુ પાઈ બાય ટુ સાઇનની થ્રી બાય ટુ એક્સ છેદમાં સાઇનની થ્રી બાય ટુ એક્સ પ્લસ કોસની થ્રી બાય ટુ એની સાથે એક્સ ડીએક્સ આ થઈ ગયું સમીકરણ નંબર એક બરાબર। હવે શું કીધેલું તમને એક્સની જગ્યાએ લિમિટનો સરવાળો માઇનસ એક હવે સરવાળો ઝીરો વત્તા પાઈ બાય ટુ એટલે પાઈ બાય ટુ થાય અને માઇનસ શું મૂકવાના એક્સ તો લિમિટમાં એક્સની જગ્યાએ પાઈ બાય ટુ માઇનસ એક્સ મૂકવામાં આવશે। ચલો ડાબી બાજુના આઈ એમના એમ છે જીરોથી પાઈ બાય ટુ છે જ્યાં તમને એક્સ દેખાય ત્યાં પાઈ બાય ટુ માઇનસ એક્સ મૂકી દો। ચલો તો અહીંયા સાઇનની ત્રણ બાય ટુ હતી એક્સ દેખાયા છે બદલી નાખો પાઈ બાય ટુ માઇનસ એક્સ કરી દો છેદમાં પણ તમને એક્સ દેખાયા છે તો ચલો ત્યાં પણ સાઇન થ્રી બાય ટુ પાઈ બાય ટુ માઇનસ એક્સ કરી દો કોસની પણ થ્રી બાય ટુ છે એક્સની જગ્યાએ શું લખી દેવાના પાઈ બાય ટુ માઇનસ એક્સ અને સાથે શું છે ડીએક્સ ખ્યાલ આવતો જતો હશે પાઈ બાય ટુ ફરીવાર આના જેમ જ થયું ને વિધેય બદલાય તો સાઇનનું કોસ ને કોસનું સાઇન થઈ જાય પાઈ બાય ટુ માઇનસ એટલે પહેલું ચરણ પહેલા ચરણમાં બધું ધન હોય એટલે જ્યાં સાઇન છે ત્યાં કોસ થઈ જશે એટલે ઝીરોથી પાઈ બાય ટુ સાઇનની જગ્યાએ કોસની થ્રી બાય ટુ એક્સ છેદમાં સાઇનની જગ્યાએ કોસની થ્રી બાય ટુ એક્સ અને કોસની થ્રી બાય ટુની જગ્યાએ સાઇનની થ્રી બાય ટુ એક્સ ડીએક્સ ખ્યાલ આવી ગયો સમીકરણ નંબર બે આ પણ આઈ જ છે દેખાય ને। તો સમીકરણ એક અને બેનો શું કરી લઈશું આપણે સરવાળો સમીકરણ એક વત્તા બે સમીકરણ એકમાં ડાબી બાજુ આઈ સમીકરણ બેમાં ડાબી બાજુ આઈ આઈ વત્તા આઈ બરાબર ટુ આઈ જોજો થોડુંક ડાયરેક્ટ લખતા શીખવાડું તમને હવે આઈ વત્તા આઈ એટલે શું થઈ જાય ટુ આઈ હવે આપણે આ જમણી બાજુનો સરવાળો કરવો છે લિમિટ જો છે સરખી યસ જીરોથી પાય બાય ટુ સરખી છે હવે આ બેનો સરવાળો કરવો છે તો બંનેનો છેદ જુઓ સરખો જ છે એટલે બેનો સરવાળો અલગ અલગ છે વચ્ચે સરવાળો છે બંનેના છેદ સરખા છે એટલે લસા શું આવે સરખો જ આવે તો હું પછી એક જ વાર લખું છું લિમિટ પણ એક જ વાર લખું છું અને જે લસા લઈશું છેદ બંનેનો સરખો છે સાઇન વત્તા કોસ ને આમાં કોસ વત્તા સાઇન સરખું જ કહેવાય તો મેં એક જ વાર લખ્યો લસા લસા મેં લઈ લીધો છે એટલે એનાથી શું થશે ઉપરવાળાનો મારે સીધો સરવાળો કરવો પડે તો સાઇનની થ્રી બાય ટુ વત્તા કોસની થ્રી બાય ટુ મારે સીધી લખવી પડે પ્લસ
कॉस ने थ्री बाय टू एनी साथे एक्स अने डीएक्स खबर पड़ी गई। चलो आ बने ऊपर नीचे उड़े तमने देखाय ने ऊपर नीचे सरखू छे उड़ी जाए पछी शुं मळे वन मळे। तो चलो अत्यारे अहींया टू वाई बराबर संकलन जीरो थी पाई बाय टू ऊपर नीचे सरखू सरखू उड़ी गयु एटले वन मळ्यु अने वन नुं संकलन शुं थई गयु एक्स थई गयु। जीरो थी पाई बाय टू तो छे ज आ टू आई बराबर पाई बाय टू माइनस जीरो आवी जाए आ टू आई बराबर એટલે આઈ બરાબર પાઈ બાય ફોર થઈ જાય છે તો આ થઈ જશે આપણા માટે એ જવાબ બરાબર। તો હવે આ એકથી ચાર દાખલા રીત એક જ જેવી કહેવાશે બરાબર। હવે એના માટે એમસીક્યુમાં જો તમારે આ વાપરવું હોય તો નાનકડું એવું સૂત્ર યાદ રાખવાનું એમસીક્યુ માટેની જ વાત છે। આવું કંઈક હોય આવું કંઈક એટલે શું કે સમીકરણ એક અને સમીકરણ બેનો સરવાળો કરવાથી તમને અહીંયા વન મળતું હોય દેખાય અહીંયા વન મળ્યું છે યસ અહીંયા વન છે અહીંયા પણ તમને વન મળ્યું છે। તો આવા બે સમીકરણ ભેગા કરવાથી જો સરવાળો સમજો બે સમીકરણ ભેગા કરવાથી એટલે કે સરવાળો કરવાથી તમને જવાબમાં એક મળતું હોય જેમ કે અહીંયા દરેકમાં મળે છે આ બંનેમાં પણ મળશે બીજામાં પણ મળશે ચોથામાં પણ મળશે જો એનો સરવાળો એક મળતો હોય તો એનો જવાબ તમે ડાયરેક્ટલી લખી શકો બી માઇનસ એ છેદમાં બે। આ બી એટલે શું થઈ જશે અપર લિમિટ આપણે સંકલન હોય ધારો કે ચલો આનું જે વ્યાપક સ્વરૂપ છે એ લખી આપું તમને એ થી બી એફ ઓફ એક્સ ડીએક્સ ચલો એફ ઓફ એક્સના છેદમાં એફ ઓફ એ વત્તા બી માઇનસ એક્સ પ્લસ એફ એક્સ ડીએક્સ આવું કંઈક આવા સ્વરૂપનો હોય દાખલો જેમ કે તમને દરેકમાં દેખાય પહેલો થોડોક અલગ બાકી બધામાં દેખાય ને સાઈનના છેદમાં સાઈન વત્તા કોસ એફ ઓફ એક્સના છેદમાં એફ ઓફ એક્સ વત્તા લિમિટનો સરવાળો માઇનસ એક્સ કારણ કે આપણે વચ્ચે એ જ કરીએ છીએ લિમિટનો સરવાળો હોય તો આવા સ્વરૂપનું હોય આ સમીકરણ એક હોય પછી લિમિટનો સરવાળો માઇનસ એક્સ મૂકવામાં આવે સમીકરણ બે મળે બેનો સરવાળો કરવામાં આવે સરવાળો કર્યા પછી આવા દાખલાઓની અંદર તમને હંમેશા એક જ મળે આવું એક મળતું હોય તો એના માટેનો આ જવાબ થઈ જાય બી માઇનસ એ છેદમાં બે। બી એટલે અપર લિમિટ એ એટલે લોઅર લિમિટ ભાગ્યા શું થઈ જશે બે। હવે તમને કીધું હોય કે દાખલા નંબર ચારનો જવાબ આપો તો તમે આપી દો ને તરત જ શું લખશો તો આ જ પ્રકારની રીત છે ડાયરેક્ટ એમસીક્યુમાં આવ્યો હોય અપર લિમિટ પાઈ બાય ટુ માઇનસ લોઅર લિમિટ ઝીરો અને ભાગ્યા બે એટલે તમે તરત કહેશો કે આ તો જવાબ થઈ ગયો પાઈ બાય ફોર તો આનો પણ પાઈ બાય ફોર અહીંયા પણ પાઈ બાય ફોર અહીંયા પણ તમને જોવા જાઓ ને એમસીક્યુની રીતે તો તમને શું મળે અપર લિમિટના પાઈ બાય ટુ માઇનસ લોઅર લિમિટના ઝીરો ભાગ્યા બે જવાબ પાઈ બાય ફોર બરાબર એમસીક્યુ હોય ત્યારની વાત છે તમારે આખી રીત કરવાની છે એટલે આ તમારા માટે હોમવર્કમાં છે આખી રીત કરવાની છે આ પણ તમારા માટે હોમવર્કમાં છે આખી રીત જ કરવાની થાય કેવી રીત તો કે આ દેખાય ને દાખલા નંબર ત્રણમાં એ રીતે દાખલો ગણવાનો થશે બાકી તમે આમાં જોશો તો પણ જવાબ પાઈ બાય ફોર જ મળ્યો છે તો બધા દાખલા એક જ રીતના છે એમસીક્યુ માટે આ સૂત્ર તમે યાદ રાખી શકો ઠીક છે ને તો ચલો વિડીયો પોઝ કરી લો અને ફટાફટ દાખલા લખી લો એટલે આપણે આગળના દાખલાની વાત કરીએ। ચલો તમે લોકોએ વિડીયો પોઝ કરી લીધો હશે લખી નાખ્યો હશે હવે આપણે આગળ વધીએ દાખલા નંબર ચાર સુધી જોયું છે હવે પાંચમાંથી શરૂ કરીએ ઓકે ધેન ચલો દાખલા નંબર પાંચ અને દાખલા નંબર છ બંને એક જ રીતના દાખલા છે માનાંકવાળા બરાબર જોજો અને સમજો દાખલા નંબર પાંચ અને દાખલા નંબર છ માનાંકવાળા દાખલા છે। ચલો દાખલા નંબર પાંચની રકમ આવી છે માઇનસ પાંચથી પ્લસ પાંચ માનાંકમાં એક્સ વત્તા બે સાથે એ ડીએક્સ અને છઠ્ઠાની રકમ લખવા જઈએ આપણે નંબર છની રકમ બેથી આઠ અને માનાંકમાં એક્સ માઇનસ પાંચ ડીએક્સ આ રીતની છે બંને જગ્યાએ તમને માનાંક દેખાય। હવે માનાંક વિધેય આપણે ધોરણ અગિયારમાં ભણેલા આ ગયા ચેપ્ટરોમાં પણ ક્યાંક ના ક્યાંક પાંચમા ચેપ્ટરમાં પણ માનાંક વિશે માહિતી મેળવેલી છે। માનાંક એક્સ હોય તો આપણે આના પ્લસ એક્સ પણ લખવામાં આવે છે માઇનસ એક્સ પણ આનો જવાબ જ્યારે ધન હોય ત્યારે પ્લસ એક્સ અને જ્યારે જવાબ ઋણ મળે મતલબ આ અંદરની કિંમત ઋણ આવતી હોય તો તમારે આગળ માઇનસ મૂકવાનું આ અંદરની કિંમત ધન આવતી હોય તો તમારે પ્લસ મૂકવાનું આટલું મગજમાં રાખવાનું કે માનાંકની અંદરનો જવાબ ધન છે કે ઋણ એ જોવાનું જો ધન હોય તો તમારે પ્લસ લખવાના માનાંકની અંદરનો જવાબ ઋણ હોય તો તમારે માઇનસ લખવાના તો ચલો બંને માટે એ જ કરવાનું છે બંને દાખલાઓની અંદર શરૂઆત કેવી રીતે કરવી માનાંકવાળા દાખલામાં શરૂઆત કેવી રીતે કરવી તો માનાંક જે આપ્યું એના બરાબર ઝીરો મૂકવાના તો એક્સની કિંમત કઈ મળી માઇનસ બે હવે જો લિમિટ માઇનસ પાંચથી પાંચ હતી ને આ માઇનસ પાંચથી પ્લસ પાંચ વચ્ચે માઇનસ બે આવવાના છે મેં લખી નાખ્યા માઇનસ બે તો લિમિટના બે ભાગ પડી ગયા ગુણધર્મનો ઉપયોગ કરી રહ્યા છે એક ભાગ છે માઇનસ પાંચથી માઇનસ બે અને બીજો ભાગ છે માઇનસ બેથી પ્લસ પાંચ હવે આપણે ચેક કરવાનું માઇનસ પાંચથી માઇનસ બે વચ્ચે આ માનાંકનો જવાબ શું આવે જો હું અહીંયા લખું માનાંકમાં એક્સ પ્લસ બે કેવી રીતે ચેક કરવાનું તો માઇનસ પાંચ અને માઇનસ બેની વચ્ચેની કોઈ પણ કિંમત મગજમાં નાખો
माइनस बे माइनस पांच की वे शूँ क्या माइनस त्रण आए माइनस चार आए कोईपन जे लेव हो तब लैसो मैं माइनस चार लीधा अँ मूक्या माइनस चार वत्ता बे तो माइनस बे जवाब आया तमने शूँ कीधेलू मनाक अंदर जो माइनस आए तो यनी आग माइनस मूकवा तो मनाक दूर थाय आग माइनस मूकवा थाय माइनस पांच ने माइनस बे वे माइनस चार मैं लीधा आंदर मूक्या जवाब माइनस में आए मनाक में माइनस आए तो तेरे साइनस मूकवा हम आनी बाजू में जता रही है अँ माइनस बे थी पांच है आना मनाको जवाब माइनस बे थी पांच की वे क्या क्या चलो जीरो आवा जीरो वत्ता बे धन बे प्लस बे जवाब मे तो प्लस आत हो तो मनाक ने दूर कर देवा मतलब आग माइनस लखवा जरूर नहीं प्लस आए जे लगता नहीं होत तो आज लिमिट थी माइनस पांच थी प्लस पांच वेचाई गई माइनस पांच थी माइनस बे अने बीजो भाग वेचाई गयो माइनस बे थी पांच हवे आ ज्यारे भाग लखीए छीए त्यारे मानांकनो जवाब माइनस में आवी रह्यो छे आ तमने समजावा माटे लख्युं छुं बाकी डायरेक्ट तमने आवडतुं होय आ वस्तु ना लखो तो चाल माइनस बे थी पांच नी वच्चेनो मानांकनो जवाब प्लस आवी रह्यो छे एटले आगळ प्लस लखवानी जरूर नहीं ख्याल आवी गयो आटलो तो बराबर एक स्टेप लखी आपूँ पछीनू स्टेप तमे जाते करजो चलो माइनस मैं बार काढ़ी लीधा एक्सनु संकलन एक्स स्क्वेर बाय टू टू संकलन टू एक्स लिमिट माइनस पांच थी माइनस बे प्लस फरी एक बार एक्सनु संकलन एक्स स्क्वेर बाय टू टू संकलन टू एक्स लिमिट माइनस बे थी प्लस पांच हवे आ वस्तु तो तमने आवड़ी जोईए एटले आगळनु सादरूप तमे जाते आपजो अपर माइनस लोअर ज तमारा माटे बाकी राखो चलो आनी अंदर आवी जाओ मनांक में एक्स माइनस पांच है मनांक आए एना बराबर जीरो मुकवाना एक्स की किंमत मिली रही है पांच बराबर एवं नहीं कि अँ एक किंमत मे अँ द्विघात समीकरणों तमने बे किंमत मे तो बे किंमत प्रमाण तमारे आ रीते बनाव जो को वच्चे है बे थी आठ की वच्चे अँ बे है अँ आठ है वच्चे पांच आवाज है तो आनी वच्चे मनांकना जवाब तमने शूँ मे जी लेना बे थी पांचनों वारो की बात करिए बे थी पांचनी वच्चे मनांक में एक्स माइनस पांच बे ने पांच की वच्चे कोई किंमत लो मान लो त्रण लीधी त्रण अँ मैं मूक्या त्रण त्रण में पांच जैसे माइनस बे मनाक में माइनस तो तमारे आग माइनस करवा चलो हवे पांच थी आठ की वच्चे कोईपण किंमत विचारो चलो मैं लई लीधी सात गमे ते लो सात माइनस पांच बराबर अँ एक्स माइनस पांच है मैं सात मूक्या सात में पांच है तो बे निशानी धन आए एट आग प्लस लखवा थाय तो बे थी आठ जो था एना भाग पड़ी गया बे थी पांच ने पांच थी आठ तो मैं भाग पड़ा बे थी पांच प्लस पांच थी आठ बे थी पांच नो भाग तमने मानाकनो जवाब माइनस आपे तो मानाक मांथी बार आया पछी माइनस लईने आया छे अने आ जवाब तमने प्लस आपे छे तो आगळ प्लस आवशे आगळनुं तमने आवडे छे आम छतां एक स्टेप लखी आपी एक्सनु संकलन एक्स स्क्वेर बाय टू पांचनु संकलन पांच एक्स लिमिट बे थी पांच वत्ता एक्सनु संकलन एक्स स्क्वेर बाय टू पांचनु संकलन पांच एक्स लिमिट पांच थी आठ बाकीनुं काम होमवर्कमां अपर माइनस लोअर तमने आवड़े कारण कि घना बदा दाखला आवा तो गणेला है ठीक है तो मनाक ने दाखला की रीत तमने बता दीधी आवा बे दाखला है अत्यार अपनी जोड़े पछी प्रकरणीय स्वाध्याय में दाखला आश ठीक है तो वीडियो पॉज करो और फटाफट लखी नाखो एटले आपणे आगळनो दाखलो जोईए चलो तमे वीडियो पॉज कर लीधो हशे अने लखी नाख्यो हशे आपणे आगळ वधशुं आ दाखला नंबर छ हतो हवे वात करीए दाखला नंबर सातनी चलो दाखला नंबर सात हमणां आपणे जे गण्याता दाखला एना जेवा छे जो भूल ना पड़े आगळना एक थी चार गण्या ने एना जेवा छे एक्झेक्ट नथी पण एना जेवा छे रकम तमने आपवामां आवी छे जीरो थी एक एक्स नी जोड़े वन माइनस एक्स एनी के लिए घात एन एनी साथे शुं आवी जाए डीएक्स आ छे आपणी रकम नाम आपी दो आई संकलनों आई बराबर तो धारो कि आई बराबर जीरो थी वन एक्स इंटू वन माइनस एक्स नी के लिए घात एन घात ख्याल आवी गयो चलो हवे आपणे शुं करवानुं एक्स की जगह लिमिटनो सरवाड़ो माइनस एक्स एक्स की जगह लिमिटनो सरवाड़ो जीरो वत्ता एक एट्ले एक माइनस एक्स आपणे मूकी शकीए गुणधर्म नंबर पी थ्री बराबर ने सौथी वधारे उपयोग में आपणे आ ज लेवाना छे चलो मूकीए जरा जीरो थी वन छे एक्स की जगह शूँ मूकवाना वन माइनस एक्स तो आ एक्स था एनी जगह वन माइनस एक्स तो पछी ऊंधू पण थाय वन माइनस एक्स होय त्यां पाछा शूँ आवी जाय एक्स एक्स की जगह वन माइनस एक्स तो वन माइनस एक्स की जगह एक्स थई जाय तो आनी जगह एक्स અને એની ઘાત કેટલી છે એન અને એની સાથે શું છે ડીએક્સ ખ્યાલ આવી ગયો ચલો તો હવે અહીંયા એક્સની ઘાત એન ઘાત છે એ બંને જાતે અંદર અંદર જઈ શકે અહીંયા ના જાય આ એક્સને અંદર ના મોકલી શકીએ પણ અહીંયા તો જાય તો આપણે જીરોથી વન આ એક્સની એન ઘાત વન સાથે ગઈ એટલે એક્સની એન માઇનસ એક્સની એન એક્સ સાથે જાય તો એક્સની એક અને એન એટલે કે એન પ્લસ એક હવે તમને સંકલન આવડે
ઉપર નીચે ઘાત વધે તો વધારી, અહીંયા પણ વધે તો ચલો અહીંયા પણ વધારી, લિમિટ જીરોથી વન. જીરો મૂકવાનો તો વારો જ નહીં આવે, કારણ કે પદ જીરો થઈ જશે, ખાલી વન મૂકવા પડશે. અપર લિમિટમાં એક્સની જગ્યાએ વન મૂકીએ, વનની કોઈપણ ઘાત વન જ આવે, સેમ ટુ સેમ વનની કોઈપણ ઘાત વન જ આવે. જીરો મૂકવાનો વારો જ નહીં આવે, કારણ કે બંને પદ એક્સના લીધે શું થઈ જશે, જીરો. અહીંયા લસા લઈ લઈએ આપણો જવાબ, એન પ્લસ ટુ અહીંયા ગુણાયા, માઇનસ લઈને જશે, માઇનસ એન માઇનસ વન, છેદમાં બેનો ગુણાકાર, એન પ્લસ વન એન પ્લસ ટુ. અંદર ગુણાકાર કરવો તો કરી શકો, બાકી જરૂર નથી, એને ઉડી ગયા. બેમાંથી એક જાય તો એક, છેદમાં એન પ્લસ વન એન પ્લસ ટુ. આ થઈ જશે આપણા માટે જવાબ. ખ્યાલ આવી ગયો? દાખલો તો બહુ સહેલો છે, બરાબર. આઈ નામ આપ્યું હતું પણ ક્યાંય જરૂર પડે નહીં. એવું જરૂરી નથી કે દર વખતે આપણે જરૂર પડે જ, આ તો નામ આપી દેવાનું, જરૂર પડે પેલું સમીકરણ એક વત્તા સમીકરણ બે કરવાની, તો એ રીતે પણ દાખલો ગણી શકાય. ચલો દાખલા નંબર સાત પછી આવી જાય છે. દાખલા નંબર આઠ, જેની રકમ આપવામાં આવી છે જીરોથી પાઈ બાય ફોર, લોગ વન પ્લસ ટેન એક્સ ડીએક્સ. સારો દાખલો છે, ધ્યાન રાખજો, લોગ વન પ્લસ ટેન એક્સ ડીએક્સ. હવે શરૂઆત તો આપણે શું કરીશું, નામ આપીને. ધારો કે આઈ બરાબર જીરોથી પાઈ બાય ફોર, લોગ વન પ્લસ ટેન એક્સ અને સાથે ડીએક્સ. પહેલું સ્ટેપ સમીકરણ નંબર એક આપવું છે, ચલો આપી દઈએ. અત્યારે નથી આપતા, આગળ જઈને જરૂર લાગે તો આપી દઈશું. અત્યારે તો આપણે ગુણધર્મ નંબર પી થ્રી, એક્સની જગ્યાએ લિમિટનો સરવાળો પાઈ બાય ફોર વત્તા જીરો એટલે પાઈ બાય ફોર માઇનસ એક્સ આપણે એ મૂકવાનું થાય, બરાબર. તમારે આવું ના લખવું તો લખવાનું કે એક્સની જગ્યાએ પાઈ બાય ફોર માઇનસ એક્સ મૂકતા, આવું તમે ડિટેલમાં લખી શકો. ચલો આપણે આઈ બરાબર ઝીરોથી પાઈ બાય ફોર, લોગ બ્રેકેટમાં વન પ્લસ ટેન પાઈ બાય ફોર માઇનસ એક્સ, એક્સની જગ્યાએ પાઈ બાય ફોર માઇનસ. ચલો અહીંયા એક સૂત્ર બને છે, લોગમાં વન પ્લસ ટેન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર, ટેન આલ્ફા માઇનસ ટેન બીટા છેદમાં વન પ્લસ ટેન આલ્ફા ટેન બીટા. તો ટેન આલ્ફા એટલે ટેન પાઈ બાય ફોર માઇનસ ટેન બીટા એટલે ટેન એક્સ છેદમાં વન પ્લસ ટેન આલ્ફા ટેન બીટા, સંકલન માટેનું ડીએક્સ, બરાબર છે. ચલો ટેન પાઈ બાય ફોરની કિંમત તમને આવડે છે કેટલી, તો કે વન. ટેન પાઈ બાય ફોરની જગ્યાએ આપણે મૂકવાના છે વન, તો લખી નાખ્યા વન, માઇનસ ટેન એક્સ વન પ્લસ ટેન પાઈ બાય ફોર, વન વન ઇન્ટુ ટેન એક્સ એટલે ટેન એક્સ જ થાય. ચલો ત્યારે લસા લઈ લઈએ ને, તો ઝીરોથી પાઈ બાય ફોર, લોગ બ્રેકેટમાં વન પ્લસ ટેન એક્સ વન સાથે ગુણાય એટલે વન પ્લસ ટેન એક્સ જ આવે. આ પ્લસ જ છે પાછળ વન માઇનસ ટેન એક્સ, અને છેદમાં વન પ્લસ ટેન એક્સ ડીએક્સ. ઉપર કઈ ઉડે છે, યસ, ટેન એક્સ કેન્સલ થાય છે. શું વધે છે, લોગ, એકને એક બે, તો ઝીરોથી પાઈ બાય ફોર, લોગ એકને એક બે છેદમાં વન પ્લસ ટેન એક્સ. હવે આપણને નિયમ ખબર છે ને લોગના, લોગમાં ભાગાકાર આવે તો બે લોગની બાદબાકી થઈ જાય. તો ચલો અહીંયા ઝીરોથી પાઈ બાય ફોર, અહીંયા લખાઈશું લોગ ટુ માઇનસ લોગ, બાદબાકી લધી જ એટલે લોગ ટુ માઇનસ લોગ વન પ્લસ ટેન એક્સ ડીએક્સ. આટલું તો ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે જરા ભૂલ ના પડે ધ્યાન રાખજો. હવે ડાબી બાજુ તો આપણે આઈ નામ આપીને આવેલા જ છે, ચલો મેં લખી નાખે ડાબી બાજુ આઈ. જોજો પાઈ ઝીરોથી પાઈ બાય ફોર લિમિટ હું બંનેને અલગ અલગ આપું છું, સંકલન માટેની જે લિમિટ બંનેને અલગ અલગ આપીએ. ઝીરોથી પાઈ બાય ફોર લોગ સાથે જશે પણ લોગ ટુ અચળ હોવાથી બહાર આવશે, એટલે ઝીરોથી પાઈ બાય ફોરમાં કોણ વધે, ખાલી પેલા વન વધે, કારણ કે બધું બહાર આવી ગયું હોય એટલે કંઈ વધે નહીં, તો વન લખવાના માઇનસ. ચલો એ માઇનસને હું થોડાક નીચે લખું, જગ્યા ઓછી જ. ઝીરોથી પાઈ બાય ફોર, ઝીરોથી પાઈ બાય ફોર લોગ વન પ્લસ ટેન એક્સ, લોગ વન પ્લસ ટેન એક્સ ડીએક્સ. પણ હવે તમે કહેશો કે જે લોગ વન પ્લસ ટેન એક્સ હતા સમીકરણ એકમાં, મતલબ કે આપણી જે રકમ હતી એને આપણે શું નામ આપીને આવેલા, ઝીરોથી પાઈ બાય ફોર લોગ વન પ્લસ ટેન, એને આપણે નામ આપીને આવેલા આઈ. તો હું એની જગ્યાએ અહીંયા સમીકરણ એક પરથી લખી શકું, કેટલા લખી શકું, આઈ લખી શકું ને, તો હું એનો ઉપયોગ કરીશ. ડાબી બાજુ તો આઈ હતા જ, જમણી બાજુ લોગ ટુ હતા જ, વનનું સંકલન એક્સ થઈ જાય, લિમિટ ઝીરોથી પાઈ બાય ફોર થઈ જાય, અને માઇનસ, અને આ જે છે આપણી રકમ છે જે સમીકરણ એક પરથી, અને આઈ લખાય છે રકમને, તો આઈ પેલા આપણે શોધવા તો આઈ જ છે, રકમ એટલે આપણી આઈ, એટલે આઈની કિંમત શોધવી છે. તો માઇનસ આઈ આ બાજુથી આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય, એટલે આઈ પ્લસ આઈ લોગ ટુ લિમિટ પાઈ બાય ફોર અપર માઇનસ એક્સની જગ્યાએ ઝીરો. આઈ પ્લસ આઈ કેટલા બોલશો તમે, તો કે ટુ આઈ બોલશું, તો આ ટુ આઈ. અહીંયા પાઈ બાય ફોર ખાલી આગળ લખ્યા છે, પાઈ બાય ફોર લોગ ટુ, બસ આ નીચે જતા રહે તો આઈ બરાબર પાઈ બાય બે ચાર આઠ થઈ ગયા, બે ચોક આઠ અને લોગ ટુ.
तो आ थी जैसे अपना जवाब पाई बाय 8 लॉग 2। तो दाखलो सारो छे बराबर, एक्स की जगह पहला तो समीकरण एक रकम ने आपी दीधु, एक्स की जगह लिमिट नो सरवाळो माइनस एक्स मूकी दीधा, टेन आल्फा माइनस बीटा सूत्र वापरी दीधु, लसा ले लीधो तो आटलू वध्यू, लॉग में भागाकार लॉग की बादबाकी पण कर लीधी, पाछळवाळो भाग जे छे तो आपणी रकम थई गई, तो एना जगह आई लख्या, आई ने भेगा कर्या 2i थया, सामेनुं संकलन जवाब मळी जाय, ख्याल आवी गयो छे ओके ना। तो आ वात करी आपणे दाखला नंबर 8 ની, जरा वीडियो पॉज करो फटाफट लखो, एटले आजना छेल्ला बे दाखला आपणे जोई लईए। चलो तमे वीडियो पॉज कर लीधो हशे, लखी नाख्यो छे दाखला नंबर 8 पछी हवे चालू करी रह्या छे आपणे दाखला नंबर 9। दाखला नंबर 9 जोवा जाओ तो हमणां ज आपणे पेलो 7મા નંબરનો ગણ્યો એના જેવો છે, 7મો અને 9મો સરખો જ છે। 7માની અંદર એન ઘાત હતી, મતલબ કોઈ પણ ઘાત હોઈ શકે, એ 9માની અંદર 9મા દાખલાની અંદર ફિક્સ કરીને આપી છે 0 થી 2 જોતા રહો, એક્સની જોડે વર્ગમૂળમાં 2 - x dx આ રીતનું છે। હવે રકમમાં એવું કહેવા માગે છે આપણને કે સમીકરણ એક નામ આપી દઈએ પહેલાં, તો ચલો આમ તો જરૂર નહીં પડે, આમાં એક્સની જગ્યાએ લિમિટનો સરવાળો 0 - 2 - x, 0 - 2 એટલે શું થાય 2 જ થાય ને, તો 2 - x હું લખી દઉં છું, તો એક્સની બદલે 2 - x મૂકતા તો 0 થી 2, એક્સની જગ્યાએ 2 - x, તો 2 - xની જગ્યાએ પાછા એક્સ થઈ જાય, તો વર્ગમૂળમાં આની જગ્યાએ શું થઈ જાય, એક્સ જ થઈ જાય, ઠીક છે ને। ચલો તો 0 થી 2 આ 2ની જોડે વર્ગમૂળમાં એક્સ આવશે, માઇનસ એક્સની જોડે વર્ગમૂળમાં એક્સ આવશે, આટલું તો આવડે જ છે, 2 અચળ હોવાથી 12, રૂટ એક્સ એટલે એક્સની 1/2 ઘાત, અલગ અલગ સંકલન આપું છું, રૂટ એક્સ એટલે એક્સની 1/2 ઘાત dx સાથે, માઇનસ એક્સની 1 ઘાત અને રૂટ એક્સ એક્સની 1 અને એક્સની 1/2 રૂટ એક્સ, આધાર સરખો, ઘાતોનો સરવાળો એટલા થઈ જાય 3/2, તો આગળના 0 થી 2 એમના એમ, અને આ થઈ જશે એક્સની 3/2 dx। ચલો જરા સંકલન લેવતા તમને આવડે જ છે, ચલો મૂકી દઈએ ત્યારે, એક્સની 1/2નું સંકલન ઉપર નીચે ઘાત વધે તો એક્સની 3/2ના છેદમાં 3/2, લિમિટ 0 થી 2, અહીંયા પણ એક્સની 5/2 છેદમાં 5/2, લિમિટ 0 થી 2, અપર લિમિટ મૂકવી પડશે 2, લોઅર લિમિટ તો 0 જ છે। ચલો તો અહીંયા છેદનો છેદ ઉપર જશે એટલે 2 દુ 4/3 થઈ જશે, અને એક્સની જગ્યાએ મેં મૂકી દીધા 2 એટલે કે 2 ની 3/2 ઘાત, માઇનસ છેદનો છેદ ઉપર જાય એટલે 2/5, એક્સની જગ્યાએ 2 મૂકવામાં આવે એટલે 2ની કેટલી ઘાત, 5/2, બરાબર છે। તો આટલું થયું પછી તમારે કંઈ કોમન કાઢવું હોય તો કાઢી શકો, ચલો આ 2નો સરવાળો કરું, જુઓ આ 4 છે એટલે 2નો વર્ગ આવે, અને બાજુમાં 2 ની 3/2 એટલે આધાર સરખો, ઘાતોનો સરવાળો છેદમાં 3, અહીંયા એવું જ છે, આ 2 અને આ 2ની 5/2, આ 1 ઘાત અને આ 5/2, આધાર સરખો તો ઘાતોનો સરવાળો કર્યો છેદમાં કેટલા છે 5, થોડું ઘણું સાદરૂપ છે, જો 2 ની 2 દુ 4 ને 3 7 7/2 છેદમાં 3, અહીંયા પણ 2 ની 7/2 છેદમાં 5, શું કોમન તમને દેખાય ઉપરથી 2 ની 7/2, તો વધશે 1/3 - 1/5। ચલો હજી થોડુંક સાદરૂપ આપી દઈએ, ઉપર આગળ 2 ની 7/2 એમને એમ લસા લીધો, 5 - 5 - 3/15, તો 2 ની 7/2 × 5 માંથી 3 જાય તો 2 અને છેદમાં 15, 7/2 + 2 આવશે અહીંયા, બરાબર, સોરી 2 ની 1 ઘાત થવાની, તો 7/2 + 1 એટલે કેટલા થઈ ગયા, 2 ની 9/2 છેદમાં 15, તો આ થઈ જશે આપણા માટે જવાબ। તમે આ 2 ની 9/2ને આ રીતે પણ લખી શકો, બરાબર, ચોપડીમાં પાછળ શું જવાબ આપે છે એ રીતે વિચારજો, 9/2 છે તો હું લખી શકું ને 2 ની 8 + 1/2 એટલે કે 2 ની 6/2 8/2 - 1/2 એટલે કે 2 ની 8/2 એટલે 4 + 1/2 એટલે કે 2 ની 4 2 ની 1/2, 2 ની 4 એટલે 16 અને બાજુમાં √2, તો તમે આની જગ્યાએ 16√2 / 15 આવું પણ લખી શકો। આ એટલા માટે કે MCQમાં કંઈક પૂછ્યું હોય તો એનું છેલ્લે સાદરૂપ આપીને આવું જ તમને કંઈક બતાવીને આપે છે, તો આપણને આવડવું જોઈએ, ઠીક છે ને। તો વાત કરીએ આપણે દાખલા નંબર 9ની, સહેલો જ છે દાખલો, બરાબર, ભૂલ ના પડે એટલું તમારે ધ્યાન રાખવાનું। ચલો વિડીયો પોઝ કરી લખી નાખો એટલે છેલ્લો દાખલો આજનો જોઈ લઈએ આપણે, દાખલા નંબર 10। ચલો તમે વિડીયો પોઝ કરી લખી નાખ્યો હશે, હવે વાત કરીએ દાખલા નંબર 10, જે પણ સહેલો જ છે પણ થોડોક લેન્ધી છે, દાખલા નંબર 10ની વાત કરી રહ્યા છીએ આપણે, સંકલનમાં 0 થી π/2 આપવામાં આવ્યું છે, 2 log sin x - log sin 2x આવું આપણને આપવામાં આવેલ છે સંકલન, બરાબર, અને dx છેલ્લે। ચલો સૌથી પહેલાં તો લોગનો નિયમ, લોગની ઉપર આગળ જે હોય ઘાતમાં જાય, તો જો 0 થી π/2 લોગ ઉપર ગયું ને, સાઇનનો વર્ગ થઈ ગયો sin² x,
माइनस लॉग साइन टू एक्स, बे लॉग नो बाद बाकी तो एक लॉग नो भागाकार। चलो करी लीए जारे तो जीरो थी पाई बाय टू एम ना एम छे भाई एक ज लॉग नो भागाकार ऊपर साइन स्क्वेर आवी जाए अने छेदमां साइन टू एक्स आवी जाए। આમ તો સાઇન ટુ એક્સ નું સીધું સૂત્ર પણ તમે વાપરી શકો, આવડે જ છે ને, તો જોતા રહો જીરો થી પાઈ બાય ટુ છે લોગ સાઇન સ્ક્વેર એક્સ એમના એમ, પણ સાઇન ટુ એક્સ નું સૂત્ર ટુ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ સાથે ડી એક્સ ઉડે, સાઇન એક્સ ઉડે, સાઇન અપોન કોસ એટલે ટેન થઈ જશે, જોજો સમજો, જીરો થી પાઈ બાય ટુ લોગ ઉપર સાઇન છેદમાં કોસ એટલે ટેન અને છેદમાં વધ્યા બે સાથે આવ્યા ડી એક્સ, જોજો દાખલો ખાલી લેન્ધી એટલે સેજ થોડોક મોટો છે વધારે નથી, લોગમાં ભાગાકાર એટલે શું થઈ ગયા હવે બાદ બાકી, તો જીરોથી પાઈ બાય ટુ છે લોગ ટેન એક્સ બરાબર છે માઇનસ લોગ ટુ અને ડીએક્સ, આટલું તો તમને આવડી જાય ને। ચલો આ રકમને હું ધારો કે કરીને આઈ નામથી શરૂઆત કરું, ધારો કે આઈ બરાબર, તો આ આપણા માટે શું થઈ જાય આઈ જ કહેવાય ને, બરાબર છે। ચલો તો હવે આપણે આને સમીકરણ એક કહી દઈએ છીએ, જોજો, અને હવે સમીકરણ બે બનાવવા માટે આપણે પહેલાં તો એક્સની જગ્યાએ લિમિટનો સરવાળો જીરો વત્તા પાઈ બાય ટુ એટલે પાઈ બાય ટુ માઇનસ એક્સ મૂકશું, આનું સાદરૂપ આપતા આપતા એકદમ સરળ સ્વરૂપમાં આપણે આટલા સુધી પહોંચી ગયા, અને સમીકરણ એક મેં નામ આપ્યું છે, હવે એમાં એક્સની જગ્યાએ પાઈ બાય ટુ માઇનસ એક્સ મેં મૂકી રહ્યા છે। ચલો તો જીરોથી પાઈ બાય ટુ છે લોગ ટેન એક્સની જગ્યાએ પાઈ બાય ટુ માઇનસ એક્સ મૂક્યા, માઇનસ લોગ ટુ એક્સ હોય ત્યાં મૂકવાના, બધે નહીં મૂકવાના, ચલો ટેન પાઈ બાય ટુ એ વિધે બદલે છે બરાબર, તો ટેનનું શું થઈ જાય કોટ થઈ જાય, તો ઝીરોથી પાઈ બાય ટુ આ તો આઈ જ છે આપણા માટે, લોગ ટેનના થઈ જશે કોટ એક્સ અને માઇનસ કોટ એક્સનો રાઉન્ડ અને માઇનસ લોગ ટુ ડી એક્સ, આને કહી દઈએ સમીકરણ નંબર બે। હવે ખબર પડી ગઈ શું કરશું, સમીકરણ એક વત્તા બે જોતા રહેજો, સમીકરણ નંબર એક વત્તા બે, ડાબી ડાબીમાં આઈ પ્લસ આઈ એટલે કેટલા, તો કે ટુ આઈ, જમણી બાજુમાં લિમિટ સરખી છે એટલે એક જ વાર લખું છું, હવે ડાબી બાજુ આ સમીકરણ એકની ડાબી બાજુમાં જમણી બાજુમાં લોગ ટેન એક્સ માઇનસ લોગ ટુ પ્લસ, હવે આ સમીકરણ નંબર બેની જમણી બાજુ લોગ કોટ એક્સ માઇનસ લોગ ટુ અને સાથે એ ડી એક્સ, ખ્યાલ આવે ને, બંનેની લિમિટ સરખી હોવાથી બાર અને બાકી બેનો સરવાળો છે। હવે ફરી એકવાર જોજો, બે લોગવાળા પદો ભેગા કરીએ, લોગ ટેન એક્સ લોગ કોટ એક્સ અને આ બે સરખા છે, સરખા એટલે ટુ ટાઈમ્સ, તો આગળના ટુ આઈ હતા એ આઈ એમના એમ, બેને હું મેં નીચે ઉતારેલે વન બાય ટુ લખ્યા છેલ્લે લાવો તો પણ વાંધો નહીં, આ લોગ ટેન એક્સ પ્લસ લોગ કોટ એક્સ સરવાળો છે, બે લોગ વચ્ચે સરવાળો એક જ લોગનો ગુણાકાર, લોગ ટેન એક્સ ગુણ્યા શું થઈ જશે કોટ એક્સ થઈ જશે, અને માઇનસ લોગ ટુ બે વાર તો ટુ ટાઈમ લોગ ટુ અને સાથે શું આવી જશે ડી એક્સ। હવે આપણને ધોરણ દસમાં પણ ખબર હતી, અગિયારમાં પણ ખબર હતી, ટેન એક્સ અને કોટ એક્સનો ગુણાકાર શું થઈ જાય એક થઈ જાય, તો લોગ એક આવશે અને લોગ એક શું થઈ જશે શૂન્ય થઈ જશે, એટલે બાજુમાં લખવાનું ખાલી લોગ વન બરાબર શૂન્ય, તો આ લોગ વન વાળો ભાગ શૂન્ય શૂન્ય એટલે બધું જતું જ રહે તો લખવાની જરૂર જ નહીં, તો આઈ બરાબર વન પોઈન્ટ ટુ જીરોથી પાઈ પોઈન્ટ ટુ છે, આ તો શૂન્ય થઈ ગયું માઇનસ ટુ લોગ ટુ ડી એક્સ, આટલું વધે છે, ખ્યાલ આવી ગયો। તો હવે તમે જુઓ જરા, આપણે આઈ શોધવા છે, આઈ આ ડાબી બાજુ આઈ જ છે, અહીંયાથી માઇનસ ટુ લોગ ટુ પૂરેપૂરા અચળ જ છે જે બહાર જ આવશે, માઇનસ ટુ લોગ ટુ બાર આવે, તો માઇનસ ટુ લોગ ટુ બાર આવી ગયા, છેદના બે હતા જ અને લિમિટ જીરોથી પાઈ બાય ટુ કંઈ છે જ નહીં, તો પછી વન લખવા પડે, ચલો આટલું ખ્યાલ આવી જાય। હવે બે બે ઉડી ગયા, માઇનસ લોગ ટુ વનનું સંકલન એક્સ, લિમિટ જીરોથી પાઈ બાય ટુ, ચલો માઇનસ લોગ ટુ અપરના પાઈ બાય ટુ માઇનસ લોઅરના ઝીરો, બસ તો પછી આ જ થઈ ગયો આપણો જવાબ, પાઈ બાય ટુ આગળ લખી નાખીએ એટલે કે માઇનસ પાઈ બાય ટુ લોગ ટુ, આ થઈ જશે આપણો જવાબ। બીજા શબ્દોમાં લખવું હોય તો માઇનસને તમે ઘાતમાં આપશો એટલે બેની માઇનસ એક, જેને વન પોઈન્ટ ટુ લખી શકાય, એટલે આને બીજા શબ્દોમાં લખવું હોય તો પાઈ બાય ટુ લોગ વન બાય ટુ પણ લખી શકાય, પાઈ બાય ટુ અને આ માઇનસ ઉપર ગયા, બેની માઇનસ એક એટલે વન પોઈન્ટ ટુ મેં લખેલા છે, ઠીક છે ને। તો આ બધું એમસીક્યુમાં ધ્યાન રાખવાનું કે કયો જવાબ તમને રકમમાં આપેલો છે, બરાબર। તો આ વાત કરી આપણે દાખલા નંબર 10ની, જે સારો દાખલો છે, સાદરૂપ અહીંયા સુધી આપ્યું છે, સરળ સ્વરૂપ આટલા સુધી પહોંચી ગયા, એને સમીકરણ એક, એક્સની જગ્યાએ લિમિટનો સરવાળો માઇનસ એક, સમીકરણ નંબર બે, બેનો સરવાળો, બે લોગ ટેન એક્સને લોગ કોટ એક્સ ભેગા થઈ ગુણાકાર થયો અને ટેન એક્સ કોટ એક્સ વન લોગ વન બરાબર શૂન્ય, પછી પાછળના જે વધતા એ
संकलन तो वन जे अचल हो बार एक्स संकलन अपर माइनस लोअर तो जवाब मिली जाए ख्याल आई जाए। तो आज आप लैक्चर की अंदर स्वाध्याय 7.11 में जो गुणधर्मों से बात करी और साथ स्वाध्याय 7.11 एक थी 10 दाखला की बात करी बाकी दाखला अपने आता लैक्चर की अंदर।